सदानंदाम्बो दिहि स्मितरुचिर पूर्णे दुवदन प्रफुल्लाम्बो जन्म छदसदृश शोभाक्षियुगल कृपा परावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवे शरमणीय दर्शनम मंदहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજની સભામાં આપણે જે આપણી રેગ્યુલર કથા ચાલે છે હરિચરિતનું સાગરની, એમાં જ્યાં કથા આપણી છેલ્લે અટકી છે ત્યાંથી આગળ આપણે કથાને વાંચવી છે. સદગુરુ આધારાનંદ સ્વામી હરિચરિતનું સાગર ગ્રંથની અંદર પૂર નવમું અને તરંગ 36 એમાં છેલ્લે એવી કથા લખે છે કે ભગવાનના ભક્તને અને ભગવાનના સંતને એક દેહાભિમાન ન જોઈએ, માન ન જોઈએ. દેહાભિમાન અને માનને યોગ્ય કરીને સંત અને ભક્તનો દ્રોહ થાય છે. ભગવાન કહે છે કે એના કારણે દેહાભિમાન અને માનનો ત્યાગ કરીને જે સત્સંગમાં રહે છે એ ભગવાનને વાલો બને છે. કારિયાની ગામમાં મહારાજે આ વાત કરી છે. આગળ આવે સ્વામી લખે છે પૂર નવમું અને તરંગ 37. કારિયાની સો ગામ મે કેતે દિન હરિ રહાય અપાર સુખ દિય જનકુ સબ સો લિખે નયાય હરિજનકુ જે સો ભાવહી તેસે તેહી સુખ દિન ચલત બય ત્યાં સુજબ ઠેરાવ કોઉં નહીં કિન ચલત બય ત્યાં સુજબ ઠેરાવ કોઉં નહીં કિન શ્રીહરિ કારિયાની ગામમાં કેટલાક દિવસ રહ્યા. ત્યાં ભક્તજનોને અપાર સુખ આપ્યું જે બધું લખી શકાતું નથી. હરિભક્તોને જેવી ભાવના હતી તેવું સુખ તેમને આપ્યું. જ્યારે પ્રભુ કારિયાનીથી ચાલ્યા ત્યારે કાંઈ નક્કી કર્યું ન હતું કે આપણે ક્યાં જવું. અમસ્તા પણ શ્રીહરિ જે ગામ જાતા તેનું પહેલેથી કાંઈ નક્કી કરતા નહીં. શ્રીહરિ જે તે ગામ પહોંચીને અણધાર્યો મુકામ કરી વાળતા. નાહવાનું નામ લઈને શ્રીહરિ ગામ બહાર આવ્યા. વર્ણીને સાથે લીધા હતા, સરંજામ કાંઈ લીધો નહીં. ભગવાન કારિયાનીમાં બિરાજમાન હતા. અહીં લખે છે કે ભગવાન જેવી હરિભક્તોની ભાવના હતી એ પ્રમાણે ભગવાને બધાને સુખ દીધો. આધારાનંદ સ્વામી એવું નોંધે છે કે મહારાજ કયા ગામ જશે એ પણ નક્કી કરતા નહીં, નીકળતા અને જે બાજુ પોતાના ભક્તનો પોકાર સંભળાય હૃદયનો તે બાજુ મહારાજ ચાલ્યા જતા. કારિયાની ગામમાં મહારાજે એ લીલા કરી છે, ગામની બહાર નીકળ્યા છે પછી મહારાજે પોતાનો જે અશ્વ હતો, ઘોડો હતો, પોતાનો જે સરંજામ હતો એ કોઈ વસ્તુ સાથે ના લીધી. ભગવાન નાહવાનું નામ લઈને નીકળ્યા
એક ખાલી મુકુંદાનંદ વર્ણીને પોતાની સાથે રાખ્યા, બાકી બધુંય રસ્તા વચ્ચે અભય રાજાને સોંપી દીધું. અસન વસન જોય જો જે તે અંગ પર રાખે આપ હિતે તે નિજ કો અશ્વહી રહ્યો જે હા અભય નૃપ કુદિને સોતે હા અભય નૃપ કુદિને સોતે હા. પોતાના શરીર ઉપર જરૂર પૂરતા જ વસ્ત્ર રાખ્યા હતા, પોતાનો અશ્વ પણ દરબાર એભલ ખાચરને સોંપી દીધો હતો. સ્વયં અશ્વ વિનાના થઈને રહ્યા એવું કંઈક ચરિત્ર કરવાનું મનમાં ધાર્યું. શ્રીહરિના ચરિત્રોમાં અનેક પ્રયોજન રહ્યા હોય છે તેને કોઈક સમજના વિરલા જ જાણી શકે છે. ભગવાનનું કાર્ય, ભગવાનના મોટા પુરુષનું કાર્ય ક્યારેય કારણ વિનાનું ના હોય. એ જે કાંઈ ક્રિયા કરે ને એ સકારણ કરે. મહારાજ જે કાંઈ ચરિત્ર કરતા એ સકારણ કરતા, પણ બધાને સમજાય એવા નહોતા. અહીં આધારણ સ્વામી એમ લખે છે, ક્યારે સમજાય? શ્રીહરિનું એક પણ ચરિત્ર નિષ્પ્રયોજન નથી હોતું. જેની બુદ્ધિમાં ઘણી વિવેક શક્તિ હોય તે જ તેને જાણી શકે છે. જ્યારે તે ચરિત્રરૂપ કાર્ય પૂર્ણ થાય અને તેનું ફળ જણાય ત્યારે તેનું પ્રયોજન પ્રત્યક્ષ જાણવામાં આવે છે. જ્યાં સુધી ખેલ પતી ના જાય ત્યાં સુધી ખબર ના પડે કે આ કયા કારણથી થયો, પણ જેવું એ કાર્ય પૂરું થાય તરત ખબર પડી જાય કે આ કાર્ય આના માટે હતું. પણ વિવેક બુદ્ધિવાળો હોય ને, વિવેક શક્તિવાળો હોય ને, એને કાર્ય પૂરું થતાં પહેલાં પણ ખબર પડે કે મહારાજ અત્યારે આવું ચરિત્ર શા માટે કરે છે. પણ થોડાક મુમુક્ષુ હોય એને એ બધું પતી જાય પછી ખબર પડે કે મહારાજે આના માટે આવું કાર્ય કર્યું હતું. અને પામર હોય ને, એને 100 વખત જોવે ને તોય ખબર ના પડે કે આનું કાર્ય શા માટે હતું. ભગવાનને મોટાનું બધું જ એવું હોય છે કે જેની અંદર અનંત કારણ છુપાયેલા હોય છે, પણ જીવને સમજાતા હોતા નથી. જેટલી વિવેક શક્તિ આવે એટલું સમજાય, નહીં તો જ્યારે મહારાજનું ચરિત્ર પૂરું થઈ જાય ને પછી ખબર પડે કે મહારાજે આના માટે આ કર્યું હતું. અને એમાંય જો હરખું ના સમજાય ને અવળું સમજાય તો મહારાજનો અભાવ આવે ને અવગુણ આવે ને મહારાજથી દૂર જાય ને કલ્યાણ બગડે. જે દિવસથી શ્રીહરિનો જન્મ થયો ત્યારથી લઈને જે ચરિત્ર કર્યા તેમાં જે વર્ષમાં જેવા ચરિત્ર કર્યા તેનું તેવું ફળ પછીથી ભૂમિ ઉપર દેખાયું હતું. શ્રીહરિ 11 વર્ષ સુધી ઘેર રહ્યા ત્યારે જે વર્ષમાં જે ચરિત્ર કર્યું તેનું ફળ તે સમયે દેખાડ્યું હતું, પણ શ્રીહરિ પોતાના મુખે ક્યારેય તે કહેતા નહીં. શ્રીહરિને જેને જેવા ભાવથી માન્યા પૂજ્યા તેને તેવું ફળ આપ્યું. પછી 8 વર્ષ સુધી વનમાં ફર્યા, શરીરથી અત્યંત કઠોર તપ કર્યું, તેમાં ઘણા યુગોથી તપ કરી રહેલા કેટલાય તપસ્વીઓનો ઉદ્ધાર કરી દીધો. શ્રીહરિએ બધે ફરી ફરીને અધર્મને ધર્મ માનનારા જેટલા હતા એ બધાને ખોળી લીધા, અને સિદ્ધ નહીં હોવા છતાં સિદ્ધ થઈને ફરતા હતા તે બધાના મૂળ ઉખાડી નાખ્યા. શુદ્ધ વર્તને કરીને તેમને હટાવી દીધા, પાછા પાડી દીધા, અને બીજું ઘણું સામર્થ્ય દેખાડ્યું. દેવાધિદેવ શ્રીહરિ બધા અસિદ્ધોના મૂળ ઉખાડીને ભારતમાં ઉત્તર પૂર્વ દક્ષિણ પ્રદેશમાં ફરીને છેલ્લે પશ્ચિમ દેશમાં આવ્યા. અનુપમ વર્ણીના વેશમાં સમુદ્રને કિનારે પંચતિથિ કરતા કરતા અદ્ભુત લોજ ગામમાં આવ્યા. અદ્ભુતાનંદ સ્વામી, મહારાજનું ચરિત્ર ઘણીક વખત પહેલેથી લખવાનું શરૂ કરી દે. સ્વામીને સમજાવવું છે એવું કે ભગવાનનું કોઈ પણ ચરિત્ર નિષ્પ્રયોજન હોતું નથી. વન વિચરણ કરવા નીકળ્યા અને મહારાજને જો લોજ જ આવવું હતું તો સીધા લોજ પણ આવી શકત. અયોધ્યાથી નીકળ્યા અને સીધા ગુજરાતમાં આવીને લોજ આવી ગયા હોત, પણ અયોધ્યાથી નીકળીને આખું ભારત આમ પરિભ્રમણ કરીને દક્ષિણમાં જઈને પછી ઉપર ગુજરાતમાં આવ્યા અને લોજ આવ્યા તો એ શા માટે આટલું 7 વર્ષ વન વિચરણ કર્યું? એટલે સ્વામીએ ઉલ્લેખ કર્યો ઘણા બધાને અધર્મમાંથી બહાર કાઢવા માટે, ઘણા જીવોનો ઉદ્ધાર કરવા માટે. જે જે ચરિત્રો મહારાજે કર્યા એમાં અનંતનું કલ્યાણ કર્યું. જેમ કે એક દ્રષ્ટાંત રૂપે કહું કે મહારાજ વન વિચરણ કરતા હતા, બદ્રીનાથ ગયા, બદ્રિકા આશ્રમમાં ગયા, પાછા બદ્રીનાથ આવ્યા.
બદ્રીનાથથી મહારાજ જ્યારે નીચે આવતા હતા ત્યારે મહારાજને 500 નાગા બાવા મળ્યા. હામાં એમાં એક ગુરુ હતો મહારાજ, એ અષ્ટાંગયોગ શીખેલો હતો અને બાકીના જે હતા એની પાસે અષ્ટાંગયોગ શીખતા હતા. એટલે મહારાજ ઓલા ગુરુની ભેગા થોડી વાતો ચીતો કરતા એને મહારાજ આરે હેત થયું. મહારાજને એની જોડે થોડું બેઠક ઉઠક થઈ. 5 દિવસ મહારાજ ભેળા રહ્યા. એટલે મહારાજે એમને પૂછ્યું કે તમે શું કરો છો, આ 500 કપડાં વિના ફરો છો, અહીં શું કરો છો, સિદ્ધ લાગો છો? ત્યારે ઓલા જે યોગી હતા મોટા ગુરુ એ મહારાજને ઓળખી ગયા. એને કીધું અમે દુર્વાસાના શિષ્યો છીએ, અમને દુર્વાસાજીએ આજ્ઞા કરી છે એટલે અમે બધા અહીં અષ્ટાંગ યોગ સિદ્ધ કરીએ છીએ. આ પ્રદેશની અંદર કોઈ મનુષ્ય આવતો નથી, આ પ્રદેશમાં ફક્ત યોગભ્રષ્ટ જીવો આવે છે. યોગભ્રષ્ટ કોને કહેવાય? ભગવાનને પામવાની તૈયારીમાં હોય અને કંઈક નાવડું ડૂબે એને યોગભ્રષ્ટ કહેવાય. ત્યાગી ભગવાનના સંત થતા હોય એમાં ઘણા બધા યોગભ્રષ્ટ હોય છે, કે જે ભગવાન સુધી પહોંચવામાં આવે એને બહુ થોડુંક બાકી છે, એના માટે એનાથી સંસારનો ત્યાગ થઈ ચૂક્યો છે, એમાં યોગભ્રષ્ટ ઝાઝા હોય છે. ગૃહસ્થ આશ્રમમાં પણ એવા યોગભ્રષ્ટ જીવાત્માઓ હોય છે કે જે ગૃહસ્થ આશ્રમમાં રહેવા છતાં પણ ભગવાનનું અખંડ ભજન કરી શકે છે, ભગવાનથી બહુ નજીક રહી શકે છે, વ્યવહારોને ગૌણ કરી શકે છે, એ બધા યોગભ્રષ્ટ છે. તમે જોશો તો તમારે સંસારની અંદર ઘણી વખત એવું દેખાશે કે પત્ની એટલી બધી ઉત્કૃષ્ટ ભક્તિવાળી હશે અને પતિ એટલો નહીં હોય, પત્ની અતિશય ઉત્કૃષ્ટ ભક્તિવાળી હશે, એમ લાગે કે જાણે આને કાંઈ સંસારની પડી જ નથી, એ યોગભ્રષ્ટ છે. બંનેના લગ્ન થયા છે પણ બંનેના જન્મોજન્મની ભગવાન તરફની સાધનામાં ફેર છે. ઘણાને ત્યાં પતિ એટલો ઉત્કૃષ્ટ ભક્તિવાળો હોય, પત્ની ના હોય. ઘણાને પતિ પત્ની બેય ના હોય પણ એના દીકરા દીકરી બહુ ભક્તિવાળા હોય, એ યોગભ્રષ્ટ આત્માઓ છે. ઘણી વખત ન ખબર પડે સંસારીને. એક હરિભગત છે મુંબઈમાં, એ હરિભગતની એક દીકરી બહુ નાની હતી, જ્યારે 5-6 વર્ષની હશે એ દીકરી, ત્યારથી એને ભગવાનમાં બહુ લગ્ની. સાધુને જોયે ને, ભગવા કપડાં જોયે ને, તો એ દીકરી ગાંડી ગાંડી થઈ જાય. એને ત્યાં સંતો પધરામણી કરવાના હોય તો સંતો 11 વાગે આવવાના હોય ને સવારે, બપોર 11 વાગે પધરામણી કરવાના હોય તો એ 7 વાગ્યાની બહારની એની લોબી હોય ત્યાં 8 વર્ષની હતી તેથી બેસી જાય કે સંતો આવવાના છે, ખાય નહીં પીવે નહીં કાંઈ નહીં, ઠાકોરજી આવવાના છે. ભણવામાં પણ હોશિયાર દીકરી, ભણે પણ બહુ સારું, સત્સંગ પણ બહુ સારો રાખે. અચાનક એને 10મા ધોરણની કે 12મા ધોરણની પરીક્ષા આપી. મા બાપને એવી ઈચ્છા હતી આટલી હોશિયાર દીકરી એટલે સારો અભ્યાસ કરે અને એને વિદેશમાં મોકલીએ, આવી ઈચ્છા માતા પિતાને. માતા પિતા પણ સારા સત્સંગી, પણ આ દીકરીની ભક્તિ, એ લોકો 3-4 ભાઈ બહેનો હશે એમાં નાની દીકરી અને એનો સૌથી વધારે ભક્તિભાવ ભગવાનમાં. 10મા કે 12મા ની પરીક્ષા આપી, મને સ્મૃતિ નથી રહી, પણ એ દીકરીને અચાનક કોઈ એવી બીમારી થઈ બ્રેઇનની, એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. હોસ્પિટલની અંદર ડૉક્ટરે કીધું કે હવે આ 10 કે 12 દિવસથી વધારે નહીં કાઢે, બિલકુલ આઈસીયુમાં જતી રહી. અને માતા પિતાને નાનામાં નાની દીકરી હોય, એ પાછી આટલી ભક્તિભાવવાળી હોય, ભગવાનમાં સંતમાં આટલી હેતવાળી હોય, અખંડ કથા વાર્તા સાંભળવાવાળી હોય, કયાગરી હોય, સહજ છે, દુઃખ થાય સમાજની દ્રષ્ટિએ. પછી ભગવાનની ઈચ્છા પ્રમાણે દીકરી ધામમાં ગઈ. પછી એ માતા પિતાને ત્યારે એની જ્યારે અંતિમ યાત્રા કાઢી ત્યારે બધેથી આપણા હરિભક્તો ગયા હતા, પણ પછી માતા પિતાને ઈચ્છા થઈ કે આ દીકરી આટલી બધી ભક્તિવાળી છે. તો એનો ફોન હતો, એટલે ફોન તો યુવાન છોકરા હતો, લોક જ હોય ફોન, એનું લોક તોડાવ્યું. લોક તોડાવ્યું પછી એ લોક તોડ્યું એટલે અંદર જે કંઈ એની ડેટા હોય બધું તો નીકળે ને, ત્યારે એ ફોનના ડેટામાંથી, એના મેમરી કાર્ડમાંથી એવું નીકળ્યું કે એના ફોનમાં એક અંત્યનું 30મું વચનામૃત, જેમાં મહારાજે એમ કહ્યું છે 5 અનુસંધાન અમને નિત્ય રહે છે. 5 અનુસંધાન, એમાંનું પહેલું અનુસંધાન શ્રીજી મહારાજ કે અમને 5 અનુસંધાન નિત્ય રહે છે, એમાંનું પહેલું અનુસંધાન આ ઘડીએ આ પળે મરી જવું છે. 5 અનુસંધાન મહારાજે એ વચનામૃતમાં ગણાવ્યા છે. એમાંનું પહેલું અનુસંધાન, એમાંના પહેલાં 3 અનુસંધાન મુમુક્ષુ માટે છે,
બાકીના છેલ્લા બે અનુસંધાન ભગવાન માટે છે અને ભગવાનના મોટા પુરુષો માટે છે. પણ એનું પહેલું અનુસંધાન એ છે, આ ઘડિયાણ આ પડે મરી જવું છે. બોલો, અનુસંધાન એટલે જે સતત યાદ રહે. મહારાજ કે અમને સતત આવું સાંભળી અમને સાંભળ્યા કરે છે, આ ઘડિયાણ આ પડે મરી જવું છે. ચાલો, આપણને કેટલાને યાદ રહે છે, આ ઘડિયાણ આ પડે મરી જવું છે. આપણા 70-80 આવે ને તો યાદ ના આવે. મહારાજ કે છે અમને પાંચ અનુસંધાન નિત્ય રહે છે. એમાંનું પહેલું આ ઘડીએ ના પડે મરી જવું છે. બીજું, એ વચનાવૃતમાં આપણે ઊંડું નથી ઉતરવું એટલે હું ખાલી ગણાવી દઉં તમને. બીજું, આપણે મરશું તો આટલું કામ થયું છે ને આટલું બાકી છે. કયું કામ? ઘર બાંધવાના, બંગલા બાંધવાના, ગાડીઓ લેવાની, લગ્ન કરાવવાના, એ નહીં. હા, કયું કામ? તો કે આટલું કામ થયું છે ને આટલું બાકી છે, એટલે ભગવાનની મૂર્તિમાં આટલા જોડાયા છીએ ને આટલું બાકી છે હજુ. ત્રીજું, પંચ વિષયમાંથી પ્રીતિ ટળી ગઈ છે તો પણ પંચ વિષયનું ગ્રહણ કેમ થાય છે? એટલે સતત અંધવિશ્વાસ રહે છે. અંધવિશ્વાસનું અનુસંધાન કે આ પંચ વિષય બાંધી ના દે. મહારાજ કે અમે સતત અનુસંધાન રાખીએ છીએ. મહારાજ ચોથું કે છે, સતત નિરીક્ષા કરીએ છીએ કે કોના અંતરમાં કેટલી વાસના, આની આટલી વાસના ટળી છે ને આની આટલી નથી ટળી. આ ચોથું અનુસંધાન, એ આપણે રાખવા જેવું નથી, આપણે તો આપણું જ જોવા જેવું છે. અને પાંચમું અનુસંધાન, મહારાજ કે જો અમે અમારા મનને ઉદાસી કરીએ તો ખબર નહીં કે આનું ક્યાંય જતું રહેવાય, પણ અમે વિચારીએ કે અમારા આશરે આટલા ભગવાન ભજે છે એટલે મનને ઉદાસી ના કરવું, એવું અનુસંધાન, એ આપણે રાખવા જેવું નથી, એ ભગવાનનું કાર્ય છે. પણ પહેલાં ત્રણ અનુસંધાન છે આપણે રાખવા જેવા છે. પણ એ દીકરીએ પોતાના ફોનમાં અંત્યનું ત્રીસમું વચનામૃત, એની ઉપર કથા કરેલી હતી, ગુરુજીની કરેલી હતી, મારી કરેલી કથા હતી, એ કથાને એ ફોનમાં રાખી મૂકેલી અને અંત્યના ત્રીસમાં ઉપર, અને એ કથા એક જ વચનામૃત એના ફોનમાં એને સાંભળે. પછીથી એને પોતાનો વોઇસ, એના પિતાએ જે વાત કરી એને પોતાનો વોઇસ અંદર રેકોર્ડ કરેલો એ ફોનમાં, એનું જે નામ હશે એ નામથી, કે તું આ નામ તારું નથી, તું આત્મા છો, ભગવાનને મળવા માટે તારો જન્મ છે, ભગવાનને ભેટવું એ તારું કર્તવ્ય છે, તારા કોઈ માં નથી, તારા કોઈ બાપ નથી, આ સંસાર એ સંસારને છોડીને ભગવાનને પામવાનું છે. આવા વિચારો પોતાના વોઇસમાં, પોતાના ફોનમાં એને રેકોર્ડ કરેલા, એવું એના પિતાશ્રીએ ત્યારે કીધેલું. તમે કલ્પના કરો, કોઈ 8 વર્ષ કે 10 વર્ષનું હોય બાળક, ત્યારથી એને આવા વિચારો, અને 15-16 વર્ષની ઉંમરે દીકરી ધામમાં ગઈ તે સમયે એને આટલું સોલિડ વૈરાગ્યનો બેઝ એ ક્યાંથી હોય? પૂર્વનો યોગ ભ્રષ્ટ આત્મા. એ 16 વર્ષ માટેનો જ એનો કાર્યક્રમ બાકી હતો, એમાં એને 16 વર્ષે પૂરા જરૂર નહોતા, એને જરૂર ખાલી હતા 11 વર્ષની જરૂર હતી આયુષ્યની. કોઈક જગ્યાએ એનો જન્મ હતો ત્યાં 11 વર્ષ પૂરતું કામ, આટલી સમજણ પાકી કરવાની રહી ગઈ હતી. આ જન્મ લે, અહીં જન્મ લે ફરી વખત, એટલે 5 વર્ષ તો રમવામાં, મોટા થવામાં, થોડા સમજના થવામાં જાય. 6 વર્ષથી સમજણ ચાલુ થાય, તે 6 વર્ષ કે 8 વર્ષની કેપેસિટર એટલું મગજનું ના હોય કે આમ સંપૂર્ણ ગ્રહણ કરી લે, તો યોગ ભ્રષ્ટો એટલે ઘણું કરી લે. પણ 10-11ની પૂર્ણ સમજણ આવે ને 2-4 વર્ષ થાય ત્યાં દ્રઢ કરી લે, આ ભગવાન સિવાય કાંઈ નહીં, 15-16 વર્ષે વિદાય થઈ જાય. પણ એના માતા પિતાએ સમજણ રાખી, કાં તો યોગ ભ્રષ્ટ છે, નહીં તો આવું થાય નહીં. એટલે યોગ ભ્રષ્ટ આત્માઓ એ આખા જુદી પ્રકારના હોય, કે જેની જન્મો જન્મથી, કેટલા જન્મોથી ને કેટલા યુગોથી સાધના હાલતી હોય એ આખા જુદા હોય, અને નવા આદરવાળા હોય ને જુદા હોય, મધ્યમ આદરવાળા હોય ને જુદા હોય, અને ઠેક ભગવાન સુધી પહોંચેલા હોય જુદા હોય, ને ભગવાનના ધામમાંથી જ આવેલા હોય ને એ જુદા હોય. આ બધાય વક્કલો છે સત્સંગમાં, અને એ બધાયને મહામુક્તો ઓળખે છે કે આ આટલા જન્મનો છે, આટલા જન્મનો છે, આટલા જન્મનો છે, આ ધામમાંથી આવેલો છે, ધામમાં આ કનિષ્ઠ મુક્ત છે, આ મધ્યમ નિર્વિકલ્પમાંથી આવેલો છે, આ ઉત્તમમાંથી આવેલો છે, આનંદના કલ્યાણ માટે આવેલો છે, એને મહામુક્તો ઓળખી કાઢે છે. કારણ કે એની પાસે તો એવી દ્રષ્ટિ છે કે બધાને જોઈ શકે છે, અને જ્યાં છે ત્યાંથી એને ઉપર ભેળવે છે. એટલે પેલા ગુરુએ એમ કીધું કે આ પ્રદેશની અંદર, આ હિમાલયનો જે પ્રદેશ છે, આની અંદર યોગભ્રષ્ટ આત્માઓ જન્મ લે છે, અને અહીં આગળ આવીને યોગ શીખે છે, સાધના કરે છે, અને અહીંથી સ્વેદદીપમાં જાય છે,
અને ઘણા આગળ વૈકુંઠ ગોલોક સુધી જાય છે. ત્યારે નીલકંઠ વર્ણીએ એ ગુરુને એમ કીધું કે તમે મને યોગ શીખવશો? જો ચરિત્ર ભગવાનનું નિષ્પ્રયોજન ના હોય. ઓલાને 5 દિવસમાં ખબર પડી ગઈ છે કે આ સામાન્ય વ્યક્તિ નથી. એને કીધું કે અમને દુર્વાસા ઋષિએ કીધું હતું કે અક્ષરધામાધિપતિ તમને એક વખત ભેગા થશે, અમારા ગુરુના આશીર્વાદ છે, તો તમે ચોક્કસ એ જ છો. ત્યારે નીલકંઠ વર્ણીએ પોતે અક્ષરધામાધિપતિ રૂપે દર્શન આપ્યા. અને ત્યારે એ ગુરુએ કીધું કે મારો એક રાજા ચેલો છે, અહીંથી 20 ગાઉં દૂર રહે છે, અને હું આ પ્રદેશની અંદર અમે કોઈને દેખાતા નથી. હું પોતે 1000 વર્ષથી આ શરીરમાં છું અને મારા આત્માને હું બ્રહ્મરંધ્રમાં રાખું છું. જ્યારે કાળ લેવા આવે મને ત્યારે હું બ્રહ્મરંધ્રમાં જતો રહું, અને કાળ પાછો જાય થાકીને ત્યાર પછી હું પાછો આવું. અને આ હિમાલયના પ્રદેશમાં પણ હું ક્યાંય દેખાતો નથી, અમે અદૃશ્ય રૂપે આ હિમગીરીઓમાં ફરીએ છીએ. અને ત્યારે નીલકંઠવર્ણી હસવા લાગ્યા. નીલકંઠવર્ણીએ પછી કીધું કે પેલા રાજાની શું વાત કરતા હતા તમે? તો કે રાજા મારો શિષ્ય છે, એને તમે દર્શન આપો. મહારાજ કે વાંધો નહીં. રાજા આવ્યો, મહારાજના દર્શન કર્યા, પણ એને તો પેલા ગુરુનો મહિમા એટલે ગુરુના પગમાં પડે, આ તો નાના છોકરા જેવા લાગે મહારાજ, તો મહારાજને ઓળખી ના શક્યો. પછી મહારાજે એ ગુરુને, એના 500 પેલા નાગા બાવાઓ હતા એ બધાને, રાજાને, બધાને સમાધિ કરાવીને પોતાનું અક્ષરધામ બતાવ્યું. અને મહારાજે બધાને પાણી છાંટીને વર્તમાન ધરાવ્યા, પોતાની દીક્ષા આપી. મહારાજ કે આ જન્મે તો તમે નહીં પહોંચો, તમારે ફરીથી બીજો જન્મ સત્સંગમાં લેવો પડશે. સત્સંગમાં આવ્યા પછી મહારાજે અક્ષરધામના મુક્તો હું આ પૃથ્વી પર લાવ્યો છું, એ મુક્તોનો તમારે સમાગમ કરવો પડશે, મારા સ્વરૂપની દ્રઢતા કરવી પડશે, અને ત્યારબાદ તમે અક્ષરધામને પામશો. પણ મહારાજ બદ્રીનાથથી નીકળ્યા, આ 500 નાગા બાવાને ભેગા થયા વૈરાગ્યોને, પણ મહારાજનું વિચરણ કોઈને થાય સીધા લોજ જતા રહ્યા હોત તો, પણ સીધા લોજ નહીં જવાનું મુખ્ય કારણ એ છે કે આ બધાએ કેટલા આવા તો કેટલા બધાનું મહારાજને કલ્યાણ કરવાનું, એ બધાનું કલ્યાણ કરતાં કરતાં મહારાજ ત્યાં પહોંચ્યા. એક પણ કાર્ય ભગવાનનું નિષ્પ્રયોજન હોતું નથી, એક પણ કાર્ય, એવું અહીં આગળ કહે છે. બીજું, મહારાજ આવે લોજમાં આવ્યા વરની વેશે ફરતા ફરતા. પછી આદારાન સ્વામી લખે છે, ત્યાં ઉદ્ધવ અવતાર સદગુરુ રામાનંદ સ્વામીના શિષ્ય સંત મુક્તાનંદ સ્વામીને મળ્યા. તેમને દેખીને અત્યંત ખુશી થયા. તેમની શુદ્ધ સાધુતાને દેખીને સૌ સંતોની સાથે રહ્યા, પણ અનંત ભુવનના નાથ એવા શ્રીહરી પ્રથમ કોઈના કડિયામાં આવ્યા નહીં. લોજમાં આવ્યા ને, મુક્તાનંદજીની સાધુતા જોઈને મહારાજ રહ્યા ખરા, પણ કોઈ મહારાજને ઓળખી ના શક્યા. શરૂઆતમાં મહારાજ બહુ પાછા નિર્માની દાસ ભાવે સેવા કરે, એટલે મુક્તાનંદ સ્વામી કે સરજુદાસ ચાલો આ બધા મુસાફરો આવ્યા છે, ખીચડી બનાવી દો એના માટે. એટલે સરજુદાસ ખીચડી બનાવી દે. પછી કે સરજુદાસ જાઓ ગામમાંથી છાના વીણી આવો, એટલે છાના લઈ આવે. સરજુદાસ લાકડા લઈ આવો, લાકડા લઈ આવે. સરજુદાસ આ બધા આવ્યા છે એની સરભરા કરી દો, બધું સાફ સફાઈ કરી દો, એટલે બધું સાફ સફાઈ કરી દે. જે જે કહેતા તે કામ જ કરતા, નટવર રહેતા નમતા રે, મોહન મુજને ગમતા બાળ સ્નેહી રે, મોહન મુજને ગમતા. જે કહેતા એ કામ કરતા, જે કહેતા એ કામ કરતા, નટવર રહેતા નમતા રે, સદાય ભગવાન નમીને રહેતા, પાસે બેસીને જમતા, જોડે બેસીને જમતા, આવી રીતે ભગવાન વર્તતા હતા લોજમાં આવ્યા ત્યારે. એ આધારણ સ્વામી લખે છે. જાજા મહિના સુધી જેમ જેમ સાથે રહ્યા તેમ તેમ દિન પ્રતિદિન વધારે ને વધારે પ્રતાપ દેખાયો કે આ વર્ણી કોઈ મહાન સમર્થ છે એવું દેખાવા લાગ્યું. ત્યારે શ્રીહરી બહુ પ્રકારે બાળ ચરિત્ર કરવા લાગ્યા. સૂર્ય હોય, સૂર્ય એને કોઈ કે કવર કરી દો, કવર કરી દો વાદળથી, પણ ગમે એટલો કવર કરો તો એ સૂર્યનો પ્રકાશ તો બહાર આવે જ છે. તમે પડદા ગમે એટલા ઢાંકી દો સૂર્યને તો પણ એટલી તો ખબર પડે જ કે બહાર અજવાળું છે.
આંખ બંધ કરી દો તોય પણ તમે અંધારું હોય ને આંખ બંધ કરો અને અજવાળું હોય ને આંખ બંધ કરો તો બેમાં 100% આપણને ખબર પડે કે મારી આંખ બંધ છે પણ બહાર અજવાળું છે. અને અંધારું હોય ને આંખ બંધ કરો તો પણ ખબર પડે કે મારી આંખ બંધ છે ને બહાર પણ અંધારું છે. કારણ કે આપણે આંખ બંધ કરી દઈએ છીએ ટોટલી, છતાં પણ અંદર સૂર્યનો પ્રકાશ પ્રવેશી જાય છે. સૂર્યની હાજરી એટલી મજબૂત છે. એમ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર આવ્યા હોય ત્યારે પુરુષોત્તમ નારાયણનો સંકલ્પ કેવો છે, કેવી રીતે વર્તવું? તો એવી રીતે વર્તવું કે કીડી હોય એ કીડીના પગની અંદર વાગેલો કાંટો, કીડીના પગમાં જે કાંટો વાગે એ કાંટાને કાઢવા માટે જે સોયની જરૂર પડે એનો જે અગ્રભાગ, એટલું જ ઐશ્વર્ય આ લોકની અંદર બતાવવું જીવને. આવો સંકલ્પ કરીને ભગવાન આવ્યા હોય. અને ભગવાન આ જેટલા ચરિત્રો કરે છે ને, જેટલું ઐશ્વર્ય આપણને થાય, ધામ દેખાડ્યું, મહારાજે આવો ચમત્કાર કર્યો, એ જે કાંઈ કર્યું છે એ બધું કેટલું કર્યું છે? કીડીના પગમાં કાંટો, કાંટાને કાઢવાની સોય, સોયનો અગ્રભાગ, આટલું જ કાર્ય શ્રીજી મહારાજે આ પૃથ્વી પર બતાવ્યું છે. આપણે જેટલા પરચા ગાઈએ છીએ, આપણે જેટલા શ્રીજી મહારાજના ચરિત્રો ગાઈએ છીએ, આપણે જેટલી મહારાજની મોટપ કહીએ છીએ કે મહારાજે આવું કાર્ય કર્યું, આવું કાર્ય કર્યું, આવું કાર્ય કર્યું, એ કેટલું છે? ફક્ત જેટલું છે એમાંથી કીડીના પગમાં વાગેલા કાંટાને કાઢવાની સોયનો અગ્રભાગ. તો જેવું છે એવું કેવું હશે? એ અગ્રભાગ જેટલું જ ભગવાન કરે ને તો એ જીવને અહોહો થઈ જાય, ઓળખાઈ જાય. ઓળખાય એટલે પછી ભગવાન શું કરે? પાછા મનુષ્ય ચરિત્ર કરવા લાગે, સંતોને આમ ઓળખાવા લાગે કે આ નીલકંઠવરની સામાન્ય તો નથી લાગતા. એટલે મહારાજ પાછા બાળ ચરિત્ર કરે, બાળક જેવું કરવા લાગે. એટલે કોઈને લાગે ખબર નહીં, આમ એક બાજુ પર લાગે છે કે બહુ મોટા છે, એક બાજુ પર લાગે છે કે હાવ બાળક છે, આવા વર્તે છે. આવું ભગવાન પોતે ચરિત્ર કરતા. સંત કે સેવ કરે હિત લાઈ, સંત કે સેવ કરે હિત લાઈ, સાચે સંત દેખાય સોતાઈ, સાચે સંત દેખાય સોતાઈ, સાચે સંત દેખાય સોતાઈ, સાચે સંત દેખાય સોતાઈ. મન કર્મ વચન કરણ લાગે સેવા, મન કર્મ નીલકંઠવરની લોજમાં કરે છે સેવા, લાગે સેવા. મન કર્મ વચન કરણ લાગે સેવા, મન ક્રમ વચન કરણ લગે સેવા, સબ સંત કો ભાવ બઢે તેવા, સબ સંત તાળી પાડી ભાવ બઢે તેવા, સબ સંત કો ભાવ બઢે તેવા, સબ સંત કો બડે દેવા, સેવ કરે મે ઉછાહ અપારા, સેવ કરે મે ઉછાહ અપારા, પરમ લાભ એહી માનત સારા, પરમ લાગે એહી માનત સારા, કરે છો રે જાની બંધન રૂપા, કર છો રે જાની બંધન રૂપા, કર છો રે જાની બંધન રૂપા, કર છો રે જાની બંધન રૂપા, વન મેં તપ કરે નહી કછુ માન ગુમાના, તાકો નહી કછુ માન ગુમાના,
को मानत शत्रु समान मान को नीलकंठ वर्णी तप करे से पर मान नथी शत्रु समान ताको नहीं कछु मान गुमान ताको नहीं कछु मान गुमान मान को मानत शत्रु समान को फल ही मानत एता तपनो फल केटलो मानत एता तप को फल ही मानत एता तप को फल ही मानत एता संत की सेव पनी आवे ते के सेव पनी आवे तेता संत के सेव करी आवे तेता ताको नहीं कछु मान गुमाना ताको नहीं कछु मान गुमाना आधारण स्वामी लखे छे के महाराज नो स्वभाव केवो हतो कोई भगवान ने ओळखवा जाए ने तो पोते छुपाई जाए भगवान ने छुपावू गमे छे जीव ने प्रकाशित थवू गमे छे आपणने कोई ना ओळखतू होय आपणे मानी लो कोई सारी ऊंची पोस्ट ऊपर होईए अने आपणने कोई न ओळखतू होय तो आपणे शू करीशू बीजा आगळ वात करीशू मने ओळखो छो ना नथी ओळखता હું આ જિલ્લાનો કલેક્ટર છું કોઈ પણ રીતે ઓળખાણ કાઢીશું અરે કલેક્ટર હોય તો સારું છે નહીં તો કેવી ઓળખાણ કાઢે સિંગાપુરમાં એક ભાઈ ભેગા થયા પછી બધા જય સ્વામિનારાયણ કરે એટલે સભા પૂરી થાય એટલે એમને જય સ્વામિનારાયણ કર્યા પછી બધા ભેગા બેઠા હતા વાતચીત કરતા હતા એ બધા ભક્તો ભેગા પછી ઓલા બધાને એ ભાઈ કે અમે બધા આમ સંતો સોફા પર બેઠા હતા એ લોકો ભેગા બધા વાતો કરતા હતા એટલે ઓલા ભાઈઓને એ ભાઈ કે મને ઓળખો છો ઓલા ભાઈ કે તમે વડોદરા રહો છો અમને એટલી ખબર છે વડોદરાના છો તો કે વડોદરાનો છું પણ બીજી કોઈ ઓળખાણ છે તમને તો કે ના નથી વડોદરાના કલેક્ટરનું કોઈ પણ કામ હોય તો આપણને કહેવાનું કે એટલે ઓલા ભાઈ થોડું સહજ રીતે પૂછ્યું કે વડોદરાના કલેક્ટર તમારા સંબંધી થાય છે તો કે ના ના સંબંધી કાંઈ નહીં કે પણ એ જે કલેક્ટર છે એમની ઓફિસમાં જે કામ કરે છે જે પ્યુન છે એ મારા ઘરની બાજુમાં એનું ઘર છે કોના પ્યુનનું ઘર કલેક્ટરના પ્યુનનું ઘર મારા ઘરની બાજુમાં છે એની મોટપ એ જે કહેતા હતા ને એ કોઈને હેલ્પ કરવા માટે તો કહેતા જ હશે પણ અમે તો સાધુ ને અમારે સાધુ એટલે અમારી પાસે બહારનું મીટર ઓછું એમાં કાંટા અમારા આંકડા ઓછા પડે પણ અંદરનું મીટર હાલે સીધું એટલે એની અંદર ફક્ત ને ફક્ત એક અહંકાર ઝરતો હતો કે ભાઈ હું કલેક્ટરના પ્યુનનું ઘર મારી બાજુમાં છે તમે વિચારો ક્યાં કલેક્ટર ક્યાં એનો પટાવાળો ક્યાં એની બાજુનો ઘર અને એની અંદર જીવને એટલો કેફ વર્તે કે આ 25 માણસોને ખ્યાલ રહેવો જોઈએ કે હું કોણ છું સમજાય છે આપણે ગાંડા હોઈએ બુદ્ધિ ઓછી હોય તોય આપણને એમ છે કે કોઈને ખબર પડવી જોઈએ કે હું કોણ છું ખબર પડવી જોઈએ અને ભગવાન એવા છે મુક્તો એવા છે કોઈને ખબર પડે ને તો છુપાઈ જાય ના 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 એ તો મને તો કંઈ ખબર નહીં હું બોલી ગયો તો મોટા મુક્તો હોય ને એ કોઈ વચન બોલી ગયા હોય ને એ પ્રકારે થઈ જાય પછી કોઈ એમને એમ કે ને કે ઓહો તમે આ બોલ્યા ને તમારા વચને થઈ ગયું તો તરત એમ કે ના ના હું કાંઈ બોલ્યો મને સ્મૃતિ નથી તો ભગવાનને કરવું હશે કર્યું હશે છુપાઈ જાય ભગવાન છુપાઈ જાય અને જીવ કેવો થઈ જાય પ્રદર્શિત થઈ જાય જીવમાં ભગવાનમાં બદ્ધમાં અને મુક્તમાં આટલો જ ફેર છે બદ્ધ છે
એ હંમેશા પોતે પ્રકાશિત થવાનો પ્રયત્ન કરે છે, મુક્ત હંમેશા છુપાવવાનો પ્રયત્ન કરે છે. ભગવાન હંમેશા છુપાવવાનો પ્રયત્ન કરે છે, જીવ હંમેશા પ્રકાશિત થવાનો. જીવનું જીવપણું તો જ મટે, બદ્ધ જીવનું બદ્ધપણું તો જ મટે કે ભગવાન જેવો નેચર ગ્રહણ કરે. ભગવાન જેમ છુપાઈ જાય છે, કરે છે બધું છતાં પણ યશ આપે છે બીજાને, કરે છે બધું છતાં બતાવે છે બીજાને બીજો કરે છે, હું કાંઈ નથી કરતો. ભગવાન એવું બતાવે છે, આ શાસ્ત્રો છે, શાસ્ત્રોની રચના ભગવાને સ્વયં સત્પુરુષો દ્વારા કરી છે. શાસ્ત્રોની કથા જ્યારે કોઈ સંત કે ભક્ત કરતા હોય ત્યારે ભગવાન સ્વયં એની જીભ ઉપર એના હૃદયમાં બેસીને એને વિચારોનું આદાન પ્રદાન કરીને વાતની રજૂઆત ભગવાન સ્વયં કરતા હોય છે. સામેના શ્રોતાજનના હૃદયમાં બેસીને ભગવાન સ્વયં પોતાની વાતને સમજાવતા હોય છે. સમજાય છે? બોલવાવાળો નથી સમજાવતો, સાંભળવાવાળો નથી સમજતો, બોલવાવાળાને કોઈ બોલાવે છે અને સાંભળવાવાળાને કોઈ સંભળાવીને સમજાવે છે, એનું નામ છે પરમાત્મા. પરંતુ દેખાય એવું હું બોલું છું અને તમે સાંભળો છો, તમે ખપવાળામાં ગણાવ અને હું જ્ઞાનવાળામાં ગણાવ. ભગવાન એવું કે આ જ્ઞાનવાળો છે, આ ખપવાળા છે. તો કે ભગવાન કેવા છે? તો કે ખપ જગાડવાવાળા અને જ્ઞાન આપવાવાળા બંને ભગવાન જ છે. પણ ભગવાન પોતાનું સ્વરૂપ છુપાયેલું રાખે છે, કોઈ જગ્યાએ જણાવતા નથી. પણ જ્ઞાની જે છે એની નજર હંમેશા ભગવાન પર રહે છે કે આ બધુંય મહારાજ કરે છે, મહારાજ કરે છે, મહારાજ કરાવે છે અને મહારાજ કરવા દે છે. મહારાજ જ કરે છે બધું, મહારાજ જ કરાવે છે આપણા દ્વારા અને મહારાજ કરવા દે છે. જ્ઞાનીની નજર સદા એવી રહે છે, જે થયું તે હરિએ કર્યું છે, મારું નામ તે ખોટું ધર્યું છે. આ જ્ઞાનીની નજર. જ્ઞાની હંમેશા આવું વિચારે છે, જે કર્યું છે, જે કરાવ્યું છે, જે કરાવશે એ બધું જ મારા મહારાજે કર્યું છે, મારું નામ તો ખોટું ધર્યું છે. જ્ઞાની હંમેશા આ વિચાર મારે અને અજ્ઞાની હંમેશા એ વિચાર મારે કે મેં કેટલું કર્યું છે, એ કેટલાને ખબર પડે કે મેં કેટલું કર્યું છે, એ હંમેશા એ વિચાર મારે. માટે ભગવાનના મુક્ત થવું હોય, ભગવાનના જ્ઞાની ભક્ત થવું હોય, જેને ભગવાનની નજીક જવું હોય એને હંમેશા આ વિચાર મારે. એવું ભગવાન શું કરતા? બાળ ચરિત્રો કરવા લાગે. કોઈ ભગવાનને ઓળખી લે તો ભગવાન બાળ ચરિત્ર કરે ને ઓલાની મતી ફેરવી નાખે, અને જો એ પાક્કો હોય તો પકડી રાખે કે ના મહારાજ તો મહારાજ જ છે. પછી અહીં લખે છે, વર્ણી તેમને સાચા સંતો જાણીને ઘણા હેતથી તે સંતોની સેવા કરવા લાગ્યા. બધા જ સંતોનો હેતભાવ વધે તે રીતે મન કર્મ વચનથી ખૂબ સેવા કરવા લાગ્યા. સંત કી સેવ કરે હિત લાઈ, સાચે સંત દેખાય સોતાઈ, મન કર્મ વચન કરન લગે સેવા, સબ સંત કો ભાવ બઢે તેવા. વર્ણી કેવી રીતે સેવા કરતા? તો કે સંતોને પોતાની ઉપર ભાવ વધે એવી રીતે સેવા કરતા. આધ્યાત્મ માર્ગનું આ સૌથી મોટું રહસ્ય છે. સારંગપુરનું બીજું વચનામૃત તમને જ્યારે સમય મળે ત્યારે, વચનામૃત બહુ લાંબુ છે સારંગપુરનું બીજું, ભગવાનની મૂર્તિમાં અતિશય હેત થયાનું વચનામૃત, એનું હેડિંગ એ છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો એમાં પ્રશ્ન છે અને સ્વયં પ્રકાશાનંદ સ્વામીના પ્રશ્નમાં પ્રશ્ન શ્રીજી મહારાજ સ્વયં ઉત્પન્ન કરીને આખું સારંગપુરનું બીજું વચનામૃત એની રચના થયેલી છે. પણ એ સારંગપુરનું બીજું વચનામૃત લાંબુ હોવા છતાં પણ ધ્યાનથી તમને સમય મળે ત્યારે એક બે કે ત્રણ વખત વાંચજો. ભગવાનની મૂર્તિમાં હેત કયે પ્રકારે થાય એના જવાબમાં શ્રીજી મહારાજ જે જવાબ આપે છે સમજવા જેવો છે. મહારાજે જવાબ ભગવાનની મૂર્તિમાં હેત કયે પ્રકારે થાય એને કેન્દ્રમાં રાખીને આખું વચનામૃત ચાલે છે. ઘણી બધી વાતો છે વચનામૃતની, પણ એને કેન્દ્ર બિંદુમાં રાખીને બધી વાતો થયેલી છે. એ વાતોનો સાર એ નીકળે છે, જેને ભગવાનની મૂર્તિમાં હેત છે અતિશય, એવા જે ભગવાનના મોટા સાધુ, એને આપણી ઉપર હેત થાય એવી રીતે વર્તવું. આપણે એવી રીતે વર્તીએ કે આપણી ઉપર ભગવાનના સાધુને હેત થાય.
એટલે આપણી કરોડો જન્મની કસર ટળે. આપણે શું વિચારીએ છીએ કે આપણને ભગવાનના સંતમાં હેત થાય. મોટે ભાગે આપણે કલ્યાણના રસ્તા ઉપર એમ છે કે ભાઈ જેવું હેત દેહને દેહના સંબંધીમાં છે એવું હેત ભગવાનને ભગવાનના સંતમાં કરવું એટલે મોક્ષનું દ્વાર ઉઘાડું થાય, એ તો બરાબર છે. પરંતુ વર્તવું જોઈએ એવી રીતે કે સંતને આપણી ઉપર હેત થાય, આપણું વર્તન જોઈને આપણી પર હેત થાય. નીલકંઠવર્ણી કેવી રીતે વર્તતા? મન કર્મ વચન કરન લાગે સેવા, સબ સંત કુ ભાવ બઢે તેવા. બધા સાધુને પોતાની ઉપર ભાવ વધે ને એવી રીતે મન કર્મ વચને સેવા કરવા લાગ્યા. આ બહુ પ્રેક્ટિકલ, અમારે તો રોજ સંત સમુદાયની મધ્ય જ રહેવાનું હોય, ત્યાગ આશ્રમમાં આવ્યા ત્યારથી સાધુની મધ્ય જ રહેવાનું થાય એટલે ખબર પડે. અમારી અંદર જે નવા હોય, આજે જ ભગત થયા હોય, આજે જ પાર્ષદ થયા હોય કે આજે જ સાધક થયા હોય, પણ એની ઉપર બધાનો રાજીપો થાય ને એવી રીતે વર્તે ને, તો તત્કાળ થોડા સમયની અંદર ઘણો બધો કલ્યાણનો માર્ગ કાપી નાખે. પોતાની ઉપર સંતો રાજી કેમ થાય એવો ઉપાય મુમુક્ષુએ કર્યા કરવો જોઈએ. અને તમને ખબર છે ભગવાનના સાચા સાધુ રૂપિયા આપવાથી રાજી નથી થતા. ભગવાનના સાચા સાધુ એને કોઈ આ લોકની સંપત્તિ કે આ લોકની કંઈક મોટા પદાર્થો આપે તો રાજી નથી થતા. ભગવાનના મોટા પુરુષો રાજી થાય છે આપણી મુમુક્ષુતા જોઈને. શું જોઈને રાજી થાય છે? આપણી મુમુક્ષુતા, આપણો કલ્યાણનો ખપ જોઈને રાજી થાય છે. આપણને ભગવાનને પામવાની કેટલી ખેવના છે એ જોઈને રાજી થાય છે. એ સંપત્તિ જોઈને રાજી ના થાય. એને તમે સરસ મજાનો મિલિયન્સ ઓફ ડોલરનો મોટો બંગલો બતાવો તો ભગવાનના સાધુ જોવે તો એને સીધો એમ વિચાર આવે કે ભાઈ ગમે એટલું મોટું છે પણ એક દિવસ તો બળવાનું જ છે ને. એને બહુ જાજુ એમાં કંઈ ના થાય, કદાચ થોડી વાર અહોહો કરે કે આ બહુ એમ આવડું મોટું છે, એમ આવું છે એમ કરે ખરા, પણ એમાં અંતરથી કોઈ રસ હોય નહીં. પણ કોઈને એ ભલે મોટો બંગલો રહ્યો પણ એની અંદર એ ભગવાનનું ધ્યાન કરતો હોય, ભજન કરતો હોય, કથા સાંભળતો હોય, એવું આયોજન કર્યું હોય ને, તો એ જોઈને ભગવાનને ભગવાનના સંત રાજી થાય કે ના, આને ખરેખર જીવનમાં જે કરવાનું છે કર્યું છે. માટે ભગવાનના સંત રાજી ક્યારે થાય છે? મન કર્મ વચન એની સેવા કરે. અને ભગવાનના સંત રાજી થઈ જાય તો કામ કેવડું મોટું થઈ જાય, કેવડું મોટું કામ થઈ જાય. રાજીપાથી થાય છે, બધાનો રાજીપો મેળવે. એવું કીધું, એક બળદ હોય, બળદ ગઢપુરની અંદર, અને નૃસિંહાનંદ સ્વામી ખાલી લઘુશંકા કરવા જતા હતા અને લઘુશંકા કરીને સ્વામી પાછા વળતા હતા. પાછા વળતા વળતા સ્વામીની ઉંમર થયેલી એટલે સ્વામીનો પગ થોડો લપસ્યો. સ્વામીનો પગ લપસ્યો, ચોમાસાનો ટાઈમ હતો, એક બળદ બેઠેલો હતો, એ બળદના શિંગડાની વચ્ચે સ્વામી પડ્યા. હવે પશુના એની રીત પ્રમાણે એ શું કરે, એને કોઈ શિંગડા ઉપર પડો અથવા તો તમે પશુનામ શિંગડેડો એટલે એ માથું ઊંચું કરે, અને એમાંય ધબસૂન પડ્યા હોય તો એ પછી સામે એવો જ પ્રત્યુત્તર આપે. એટલે સ્વામીને થયું કે મને હમણાં ઉછાળી નાખશે આ બળદ. સ્વામી બે શિંગડાની વચ્ચે પડે એટલે બળદ ઊભો તો થઈ જ ગયો એક વખત, અને સ્વામી આમ લબડી ગયા. બળદના આગલા માથા ઉપર સ્વામી લબડી પડે, પગ આમ લબડે સ્વામીના. સ્વામીને થયું કે હવે આ બળદ ગુસ્સે થયો છે અને માથું હલાવશે ને મને ફંગોળશે. પણ બળદ હતો ને, એનું નામ બળદ હતું પણ બુદ્ધિ બળદ જેવી નહોતી. કાંઈક એને એવો વિચાર આવ્યો કે આ તો સાધુ છે, રોજ જોતો હતો કે સ્વામી અહીંથી લઘુશંકા કરવા જાય છે, માળા કરતાં કરતાં જતા હોય, આટલામાં ફરતા હોય. એ બળદ ધીરે રહીને માથું નમાવીને સ્વામીને આમ હેઠા ઉતારી દીધા. એને આટલી સેવા કરી સ્વામીની, ધીરે રહીને માથું આમ નમાવીને સ્વામીને આમ હેઠા ઉતાર્યા, અને સ્વામીને એટલા બધા રાજી થયા. સ્વામી બળદને આમ માથે હાથ ફેરવીને કે તે અમને બહુ જાળવ્યા, તે અમને બહુ જાળવ્યા ને, તો અમે પણ તને અંતકાળે જાળવીશું. સ્વામીએ આવું એને વરદાન આપ્યું. થયું એવું, સમયાંતરે સ્વામીનો દેહ છૂટ્યો. સ્વામીને વિમાનમાં બેસાડીને, એટલે વિમાનમાં બેસાડીને સંતોને જ્યારે બેસાડે ને છેલ્લે પાલખીમાં, એવી રીતે સ્વામીને બેસાડી અને સ્વામીની અંતિમ યાત્રા નીકળી ત્યારે બળદ જ્યાં બાંધેલો હતો ત્યાંથી નીકળી, એ બળદે સ્વામીનો પાર્થિવ દેહ જોયો એટલે બળદની આંખમાંથી આંસુડા પડવા લાગ્યા. કારણ કે રોજ જોતો તો સ્વામીને આવતા જતા.
એને ખબર પડી ગઈ કે સ્વામી હવે મને કાલથી નહીં દેખાય. એની આંખમાંથી આંસુડા પડવા લાગ્યા. એને એ દિવસથી ઘાસ ખાવાનું બંધ કર્યું, એ દિવસથી પાણી પીવાનું બંધ કર્યું. 13મો દિવસ થયો અને નૃસિંહાનંદ સ્વામીએ બળદને લેવા માટે આવ્યા. બોલો, રાજીપો કામ કરે છે. જીવનમાં આપણી ઉપર કોઈને કોઈ રીતે ભગવાનના સંત રાજી થાય, પહેલાં તો સાચા સાધુને ઓળખી લેવાના. સાચા સાધુ ઓળખાઈ જાય ને પછી જીવને આટલું જ કરવાનું રહે છે. ઘણી વખત કેવું પાછળ પડે, ઘણી વખત જીવ કે હું અનાદિ મુક્ત થઈ જાઉં, તેજને મધ્ય મૂર્તિ અખંડ ધારીને રાખું એવો થઈ જાઉં. પણ આપણે ઘણીક વખત એવું હોય કે આપણા ગણિતની અંદર અને વિજ્ઞાનની અંદર 100માંથી 40 માર્ક આવતા હોય, અથવા 32 આવ્યા હોય, 3 શિક્ષકે ચઢાવું પાસ કરીને 35 કર્યા હોય, અને આપણા સંકલ્પ એવા હોય કે હું હાર્ટ સ્પેશિયલિસ્ટ થાઉં, તો એ સંકલ્પની દુનિયા કહેવાય. એ વાસ્તવિકતામાં પરિણમવાની નથી. એ શાની દુનિયા કહેવાય? સંકલ્પની. હા, સંકલ્પમાં પહોંચી જાઓ તમે, પણ વાસ્તવિકતામાં એ નહીં પરિણમે. એમ ઘણીક વખત આપણે કહીએ કે ભાઈ તેજ મધ્ય મૂર્તિ અખંડ જોઈને મારે બેસવું છે. સંકલ્પ આપણો સાચો હારો, નિશાન તો ઊંચું જ તાકવાનું છે, પણ આપણે માનસી પૂજામ 5-7 મિનિટ શાંતિથી સ્થિર બેસીને કરી શકીએ છીએ? પહેલાં એ તૈયારી કરીએ, પછીથી પેલી મૂર્તિ અખંડ ધારીને બસ તેજ મધ્ય મૂર્તિ જોયા કરું એવો થાવ, એ પછીની વાત છે. 5-10 મિનિટની દિવસની 5 માનસીઓ જો સ્થિરતાથી નથી થતી તો ઓલું નહીં થાય એવું નહીં, એ કરવું છે આપણે. પણ એ કરવા માટેનો ઉપાય છે, સૌથી પહેલાં ભગવાનના સંતને રાજી કરવા માંડીએ. અને એ રાજી કેવી રીતે થાય એવો જે ઉપાય કરવો પડે. મન કર્મ વચન કરણ લગે સેવા. મનથી સેવા, કર્મથી સેવા અને વચનથી સેવા ભગવાનના સંતની. તો મન કર્મ ને વચન ત્રણથી કેવી રીતે સેવા થાય? ગુણાદિતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં આ ત્રણે ત્રણ સેવા કેવી રીતે થાય એનું વિશ્લેષણ કર્યું છે. સ્વામીએ કીધું છે મનથી સેવા કેવી રીતે થાય, વચનથી કેવી રીતે થાય, કર્મથી કેવી રીતે થાય. તો જે ભગવાનના મોટા સંત એ જેમ કે એમ કરીએ એ કર્મથી સેવા થઈ. તમને કીધું કે ગાડી લઈને સેવામાં આવજો, તમે ગાડી લઈને સેવામાં આવી ગયા, એ કર્મથી સેવા થઈ. તમને કીધું કે આટલું ઠાકોરજી માટે શાકભાજી ફ્રૂટ લાવવાનું છે તો લઈ આવજો, એ તમે લાવ્યા, એ કર્મથી સેવા થઈ. સાધુએ કીધું અને તમે કર્યું, એ કર્મથી સેવા થઈ. બીજું મનથી સેવા. તો મનથી સેવા કેવી રીતે થાય? તો કે મનમાં ભગવાનના સાધુને હંભાર્યા કરવા. કોને હંભાર્યા કરવા? ભગવાનના સાધુને. 51% એ સાંભળવા જોઈએ. 49 મૂર્તિ પછી પહેલા સાધુ સાંભળે પછી ભગવાન સાંભળે. કારણ કે ભગવાનના સંત છે નિર્ગુણ છે, એટલે ભગવાનના સંબંધે કરીને, એટલે પહેલાં ભગવાનના સંત સાંભળે પછી જ ભગવાન સાંભળે. જ્યાં સુધી સંત ના સાંભળે ત્યાં સુધી ભગવાન કોઈ દી ના સાંભળે. કારણ કે ભગવાનના સંતો સાથે તમારે કયો સંબંધ છે? દેહનો સંબંધ તો છે નહીં, ભગવાનના સંત સાથે આત્માનો સંબંધ છે. એટલે ભગવાનના સંત જેટલા સંસારમાં વધારે સાંભળે એટલા ભગવાન વધારે સાંભળે. અને સંત ક્યારે સાંભળે? સંસારી ક્યારે સાંભળે છે? ઘરવાળા ક્યારે સાંભળે છે? એના ગુણ સંભાળો ત્યારે કે ગરમ ગરમ આ બનાવી દે ને એ તો વાત જવા દો, હવે આમ અમારે તો ગમે એવું થયું હોય, મારા બૂટને પોલિશ કરીને મૂકી જ દે, કપડાને ઇસ્ત્રી કરીને મૂકી જ દે, લોન્ડ્રીનો મારો વારો હોય પણ તોય મેં ના કર્યું હોય તો બહુ ડાયા છે. વારા પાડ્યા હોય ને તમે શુક્ર શનિ રવિના, કે ભાઈ બધા જોબ કરતા હોય તો ભાઈ વારા તો હોય ને, કે શનિવાર તમારે આ કરવું આ કરવું, બેબી સિટિંગ કરવાનું હોય તો વારા તો હોય ને ભગત, ના હોય કે ભાઈ બે કલાક તમે છોકરાને હાચવો, બે કલાક તમે. હમણાં એક ભગતનો ફોન ચાલુ રહી ગયો અઠવાડિયા પહેલાં, એને કંઈ કોલ કર્યો છે ને કોલ પછી મને થઈ ગયો ભૂલથી, એટલે હું હલો હલો કરું અને એ ભાઈ બીજા જોડ મંડ્યા, તું વહેલી આવી જા કે આ છોકરા મને સંભાળ, છોકરાએ મને થકવી દીધા છે. મેં ભાઈ ફોન કટ કરી દીધો. મેં કીધું વાહ, ભગવાને અમારી ઉપર દયા કરી, કાંઈ એકે આપ્યું નહીં. મારો કહેવાનો અર્થ એ છે
કે સંસારીને રાજી કરવા હોય તો સાંભળે ક્યારે સાધુ, કે સાધુના ગુણનો વિચાર કરે કે આ ભગવાનના મોટા પુરુષ છે, એ આવા છે, ભગવાનના આ સંત છે, એમાં આવા ગુણ છે, તો મનમાં સાંભળે. એ મનથી કરેલી સેવા છે. એ કેવી રીતે કરેલી સેવા છે? મનથી. કોઈ ભગવાનના સંત પ્રત્યેનો મનથી ભાવ રજૂ કરવો બહુ સારા છે. કેસે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે. કેસે આ સંત તો કલ્યાણના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. એટલો જ ગુણ કોઈ ગ્રેશે રે, તે તો બ્રહ્મ મોલે. કેસે આ સંતો બહુ સારા, સાંભળે ક્યારે? સારું હોય સાંભળે. હવે તમે પોતપોતાના અંતરમાં વિચારો, તમને કોણ વધારે સાંભળે છે? જો તમને ઘરવાળા સારા લાગતા હશે સાધુ કરતા, તો એ સાંભળતા હશે જાજુ. તમને તમારી નોકરી સારી લાગતી હશે તો એ સાંભળશે. તમને છોકરા સારા લાગતા હશે તે સાંભળશે. તમને બિઝનેસ સારો લાગતો હશે તે સાંભળશે. તમને પ્રોપર્ટી, ઘર, જમીનો સારી લાગતી હશે તો એ સાંભળશે. જે વધારે અંતરમાં યાદ આવે છે એનો મહિમા આપણે એટલો વધારે સમજ્યા છે. તમે કહેશો કે ના ના, ભલે અમને બધું સાંભળે પણ મહિમા તો સંતોનો જ જાજો છે, બીજું સાંભળે તોય ના. એવું નથી. તમારી પાસે કરોડ રૂપિયાનો હીરો હોય અને એ હીરો તમે ઘરની અંદર એવી જગ્યાએ મૂક્યો છે કે કોઈને ખબર ના પડે, ચોર આવે તોય પાછો જાય, તો પણ એ હીરો તમારા હાથમાં આવ્યો ને કરોડ રૂપિયાનો છે, પછી તમને શું સાંભળે? જ્યાં જાઓ ત્યાં શું સાંભળે? હીરો જ સાંભળે. અરે હીરાની ક્યાં વાત કરો છો? $5,000 કેશ ક્યાંક જોબ કરીને લાવ્યા હોય અને એ જો તમે ક્યાંક કબાટમાં મૂકી રાખ્યા હોય, ઘરમાં લોક ના હોય, અને તમને હોય કે આને 5,000 બેંકમાં ભરી આવીશ અથવા આને આપવાના છે આપી આવીશ, અને ખાલી કેશ મૂકી રાખ્યો હોય, તો એ શું સાંભળે? કબાટ ખુલ્લું છે, તમે કપડાં મૂકો છો ને આ પાછળ ક્લોઝેટમાં મૂક્યું છે. ઘણા ભક્તો એવા હોય બિઝનેસવાળા, હમણાં એક ભગતને ત્યાં વર્ષો પહેલાં ગયા હતા, તો અમે રસોડું કરવા અંદર ગર્યા અને થાળ કરતા હતા, થાળ કરતા હતા ને ભગત આવ્યા, એ કે સ્વામી ઓલું નીચેનું ખાનું ખોલો ને, કે અંદર તો નહીં ભાઈ પણ પેલું ખોલો કે કોથળી આપો. એટલે અમને એવું કંઈક અંદર લિક્વિડ જોઈતું હશે હાથ ધોવા માટે કે કંઈક પેડ જોઈતું હશે, ત્યાં તો મોટી ઠેલી ભરેલી, ઠેલી પછી ભગત બિઝનેસવાળા ઠેલી આપી, અમને ખબર નહીં ઠેલીમાં શું, પછી એ તો બહાર લઈ અને આમાં આમ ગણવા માંડ્યા. તે કે આ આપવાનું છે એક જણને સ્ટોરનું, બિઝનેસનું, એટલે સ્વામી એનો સ્ટોર ખરીદવાનો છે ને એટલે જઈએ છે, એ $15,000 એને આપવાના છે. મેં કીધું આ જગ્યા જ રાખવાની તમારી? તો કે અહીંયા જ ચોર ચોરી ના કરે, બાકી બધે જાય, પણ આ જગ્યા એવી છે રસોડાના સિંકની નીચે અહીં કોઈ ખોળવા ના આવે. કે ભલે ભાઈ, પણ એ ગમે તે જગ્યાએ હોય સાંભળે શું? એ ઠેલી સાંભળે. ભગવાનના મંદિરના પૂજારીઓ હોય ને, પૂજારીઓ, એ પૂજારીઓ પાસે બધા ભગવાનને આમ નહીં, ભગવાનને ભેટ ધરે આમ નાખે, નોટો નાખે ગોળ ગોળ આમ, એમાંય બહેનોની નોટો ઇન્ડિયામાં તો ખબર જ પડી જાય તમને, આખું આમ પીલું વળી ગયું હોય, અને આમ પછી આમ ભગવાન પર જવા દે સીધી. તો પછી પૂજારીઓ એ નોટો, ઘણા પૂજારી જે ભગવાનના જ પૂજારી પાકા હોય એ શું કરે, કોઠારમાં જમા કરાવે, અને જે ભગવાનના પૂજારી એકલા ના હોય પણ થોડા રૂપિયાના પૂજારી હોય તો એ શું કરે, નોટો લઈ લે, અને નોટને પછી શું કરે, એની એના ઘરની અંદર એનું મકાન જ્યાં હોય રહેવાનું, એની અંદર ચોખાનો ડબ્બો હોય, દાળનો ડબ્બો હોય, બધું હોય ને, એની અંદર 500 ને 1,000 ને જે હોહોની નોટો એમાં ખોસે. પછી અચાનક મૃત્યુ થાય ને, અને અચાનક જ્યારે રૂમ ખાલી કરે ને, ત્યારે અંદરથી ગણે તો 50-60 લાખ રૂપિયા થાય આવા પીલા વાળેલા. હવે આસક્તિ ક્યાં રહે? એવી રીતે મૂક્યા હોય આસક્તિ ક્યાં રહે? હે તેમાં જ રહે, એ જ યાદ આવે, સવાલ જ નથી, એ જ સાંભળે. હમણાં જ એક સમાચાર આવ્યા હતા ને, કોઈ ભિખારી રોડ ઉપર મૃત્યુ પામ્યો અને એનો ઠેલો જોવામાં આવ્યો તો અંદરથી 1,86,00,000 રૂપિયા નીકળે, રોડ ઉપર ગણવા બેઠા છે લોકો.
1,86,00,000 ભારતના ભિખારી પાસે, હવે એની વૃત્તિ ક્યાં રહે? હું તો એટલું જ સમજાવવા માંગુ છું કે જેનો મહિમા સમજાય ને વૃત્તિ એમાં રહે, એ યાદ વધારે આવે. સાધુનો જો મહિમા સમજાયો તો સાધુ યાદ આવે, ભગવાનનો સમજાયો તો ભગવાન યાદ આવે, શાસ્ત્રનો મહિમા સમજાયો હોય તો શાસ્ત્ર યાદ આવ્યા કરે, અને જગતનો સમજાયો તો જગત સાંભળ્યા કરે. બધાએ પોતપોતાના હૃદયમાં, મારે ને તમારે બધાએ વિચારવાનું કે આપણા હૃદયમાં આપણને શું વધારે યાદ આવે છે. મનથી સાધુની સેવા એટલે મનથી સાધુને સંભાળ્યા કરવા, અને વચનથી મન કર્મ વચન કરે લગે સેવા. કર્મથી સાધુ કે એમ, મનથી એ સાધુએ જે કીધું છે એને સંભાળ્યા કરવું, જે કીધું છે એને સંભાળ્યા કરવું, એ સેવા થઈ. અને વચનથી એવા સાધુના ગુણ ગાયા કરવા, ઓહો આ સંતમાં આવા ગુણ છે, આપણા ગુરુજી છે એમાં આવા ગુણ છે, આ ભગવાનના મોટા પુરુષ છે એમાં આવા ગુણ છે, આ સંત છે એમાં આવા આવા આટલા આટલા સદગુણો, આટલા આટલા કલ્યાણકારી ગુણો રહેલા છે, એવી વાતો કર્યા કરે બીજાને, એ વચનથી સેવા છે. નીલકંઠ વર્ણી આવું કરતા, મુક્તાનંદ સ્વામી કહેતા એવું કરતા, મુક્તાનંદ સ્વામીને મનથી નીલકંઠવરની સંભાળ્યા કરતા, અને નીલકંઠવરની મુક્તાનંદ સ્વામીના ગુણ ગાયા કરતા. અને મન કર્મ વચને સેવા કરે એટલે ભગવાનના સંત એની ઉપર બહુ રાજી થાય. બધાય સંતોનો રાજી પણ નીલકંઠવરની પર થયો એવું અહીં કહે છે. સેવ કરે મે ઉછાહ અપારા, પરમ લાભ એહી માનત સારા, ઘર છોરે જાની બંધન રૂપા, ઘર છોરી જાને બંધન રૂપા, વન મે તપ કરે સુર મુનિ ભૂપા, વન મે તપ કરે સુર મુનિ ભૂપા. વર્ણીને સેવા કરવામાં અપાર ઉત્સાહ રહેતો, સેવા કરવામાં જ સર્વોત્તમ લાભ માનતા. વર્ણીએ ઘરને બંધનરૂપ માનીને છોડી દીધું હતું, અને દેવો તથા ઋષિઓના આરાધ્ય શ્રીહરિએ વનમાં તપસ્યા કરી, ઘર એટલે જ છોડ્યું હતું મહારાજે. હવે લખે છે, તપ કર્યું ભગવાને, ઘોર તપ કર્યું, આ એવું તપ કર્યું છે નીલકંઠ વર્ણીએ કે નીલકંઠ વર્ણીનું ચરિત્ર દિલથી આપણે વાંચી સાંભળી શકીએ નહીં. મહારાજે જે તપ કર્યું છે ને, અને મહારાજને જે ચાર ચાર પાંચ પાંચ દિવસના છ છ દિવસના ઉપવાસ થયા છે, એને કોઈ વાંચે કે સાંભળે દિલથી તો હૈયું કંપી જાય. વન વિચરણની કથા કરવીને એ એક ચેલેન્જ છે, વન વિચરણની કથાને સાંભળવી એ એક ચેલેન્જ છે. વિસ્તારથી જેવી છે એવી, આપણે તો શ્રીમદ સત્સંગી જીવનની કથા આદિક હોય તો બધું શોર્ટમાં જતું હોય, પણ મહારાજની ફક્ત વન વિચરણની કથા એને કોઈ સાંભળે ને તો આપણા આત્મા જાગી જાય. પુરુષોત્તમ નારાયણે આપણા માટે આટલું ઘોર તપ કર્યું છે, આપણાથી એવું તો ના જ થાય કે જે મહારાજને ના ગમે. આપણી એવી બધી કુટેવો છૂટી જ જાય, એ કથાને જો દિલથી વાંચીએ ને સાંભળીએ ને આપણી બધી કુટેવો છૂટી જાય. કેવી કેવી જગ્યાએ મહારાજને કેટલા ઉપવાસો, પવન લાગે ને આખું મહારાજનું શરીર ઉડી જાય. હિમાલયની ભેખડો ઉપર આમ મહારાજ હિમાલયની ટોચે ચડ્યા હોય ત્યાં પવનનો સુસવાટો આવે તો ન્યાથી આખા ઉછળીને પડે તો કેટલા કિલોમીટર દૂર જઈને પડે, ખીનમાં જઈને પડે, ઉપરની ટોચથી નીચે આખું શરીર લોહી લુહાન થઈ જાય. જેવું છે એવું વર્ણન સંતોએ વન વિચરણનું લખ્યું નથી મહારાજનું, એટલું મહારાજે સહન કર્યું છે. તમે એવું ના માનશો, સ્વામિનારાયણને સુખી એવી જે કહેવત છે, સ્વામિનારાયણનો કોઈથી દુઃખી જ ના હોય. આજે સ્વામિનારાયણના સાધુને જે સુવિધા મળે છે, અમને જે સુવિધાઓ મળે છે આ સત્સંગમાં, અને તમને જે સુખિયા રાખ્યા છે, અન્ન વસ્ત્રન રોટલાએ, એકેય મારું તમારા પ્રારબનું નથી. એક પણ વસ્તુ, એક પણ સુખ મારું કે તમારા પ્રારબનું નથી. આપણા પ્રારબને જો શ્રીજી મહારાજ આપે ને તો આપણે જોઈ પણ ના શકીએ અને સહન પણ ના કરી શકીએ એવું આપણું પ્રારબ છે. આપણને તમે કહેશો કે સંપત્તિ તો નસીબ પ્રમાણે મળે જ ને, સંપત્તિ કદાચ નસીબ પ્રમાણે મળી, હાલો આપણા કરતાં બહુ લાખો કરોડોપતિ લોકો છે કે જેને સંપત્તિ બહુ મળી છે, અડધી દુનિયા ખરીદી લે એટલા રૂપિયા છે. પરંતુ જે આપણા હૃદયમાં સંપત્તિ તો જેટલી આપણે જરૂર હોય એટલી મળી છે, પણ એની સાથે જે શાંતિ મળી છે,
એની સાથે જે આત્યંતિક કલ્યાણનો રસ્તો મળ્યો છે. આટલી બધી ઉપાધિઓ વચ્ચે પણ આપણે સુખેથી ભગવાનનું ભજન કરવા માટે થોડા નવરા થઈ શકીએ છીએ. આ બધું વાતાવરણનું આખું સર્જન છે ને શ્રીજી મહારાજના તપે કર્યું છે. શ્રીજી મહારાજે જે ઠોકરો ખાધી છે ને એના પ્રતાપે આપણે સુખી છીએ. ક્યારેય આપણે નહીં માનવાનું કે આપણા પ્રારબ્ધનું છે. અમારે ત્યાગીને તો બિલકુલ નહીં. તમારું નસીબ છે એને તો ભગવાને રિપેર કર્યું છે હશે એમાં. અમારે તો બધું જ ભગવાનના પ્રારબ્ધનું છે. એટલું બધું સુખ શ્રીજી મહારાજે આ સત્સંગમાં મૂક્યું છે. હવે તો અહીં કોઈ ખોતરીને ઊભું કરે તો દુઃખ છે, બાકી દુઃખ જ નથી. કેવું છે? ખોતરીને ઊભું કરે. પેલું એક વાંદરો ખંજવાડતો હતો, એને અહીં આગળ વાગેલું તે એવો આમ ખંજવાડે તો પેલો બીજો કે તું ખંજવાડે તો હું કમ છું, તે એનો ગાલ તો હારો હતો, એના શરીરે કાંઈ નહોતું થયું, એ નખ ભરી ભરીને ઓલાને જેમ લોહી કાઢવા માંડ્યો. એમ સ્વામી કંઈ ખોતરીને ઊભું કરો તો જ દુઃખ છે. બાકી શ્રીજી મહારાજે બધી રીતે સુખ આપ્યું છે. આવા મહારાજ એ પોતાનું આવું સ્વરૂપ સર્વોપરી પોતાનું સ્વરૂપ સમજાવ્યું. મહારાજે પોતે વચનામૃત આપ્યું, પોતે પોતાના ચરણારવિંદો આપ્યા, પ્રસાદીના નખ કેશ આપ્યા, પ્રસાદીના દાંતન, પ્રસાદીના ચોખા, પ્રસાદીની બધી જ વસ્તુઓ આજે મળે છે. મહારાજનો સ્પર્શ થઈ શકે જે મહારાજને અસ્થિ, મહારાજના અસ્થિ પણ છે. તમે વિચારો મહારાજે આટલું આપ્યું. શાસ્ત્રો આવા કરાવ્યા, દિવ્ય શાસ્ત્રો, વચનામૃત, હરિચરણ સાગર, નિષ્કુળાંત કાવ્ય, કેટલા બધા શાસ્ત્રો કરાવ્યા પોતાની હયાતીમાં. ત્યાર પછી પણ કેટલા શાસ્ત્રો થયા. સંતોની પરંપરા કેવી ઉજ્જવળ રાખી, હરિભક્તોની પરંપરા કેટલી ઉજ્જવળ રાખી, કેટલા મંદિરો બાંધ્યા, સ્ત્રી પુરુષોની મર્યાદાઓ કરી. શ્રીજી મહારાજે આપણા કલ્યાણ માટે કેટલું બધું કર્યું છે. આપણું જે આયોજન કર્યું છે ને આત્યંતિક કલ્યાણ માટેનું, આપણા ભેજા બહાર આપણા આ શરીરને જેમ ભગવાને રચ્યું છે બરાબર, અહીંથી જમીએ તો જમ્યા પછી એને પચાવી દેવું, એમાંથી લોહી છૂટું કરવું, એમાંથી મેદ બીજી બાજુ લઈ જવું, એમાંથી એનર્જી બનાવવી, એમાંથી વિટામિન આપવા, એમાંથી દરેક ફંક્શનને જે વસ્તુ પહોંચાડવાની છે પહોંચાડવી. આ ભગવાને એટલું સૂક્ષ્મ આયોજન કર્યું છે. આ શરીરમાં રહેલી નાડીઓ એને છૂટી પાડવામાં આવે તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા થઈ જાય, એટલી બધી નાડીઓ છે. કલ્પના કરો, એ ભગવાનનું જેમાં શરીર નથી સમજાતું ને એમ આત્યંતિક કલ્યાણ માટે જે ભગવાને આપણી માટે જે રચના કરી છે ને એને આપણે સમજી નથી શકીએ એવું એટલું મહારાજે કર્યું છે. કોઈ કઈ 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 રીતે આપણને યોગમાં લીધા મહારાજે, બોલો. ક્યાંક કોઈક મંદિરના પગથિયેથી પાછા જતા હોય ન્યાય યોગમાં લીધા, કોકના મા બાપ સત્સંગી હોય ને એના યોગે કરીને એને યોગમાં, કોઈનો મિત્ર સત્સંગી હોય ને એના યોગે કરીને એને સત્સંગમાં લીધા, કોઈકના છોકરા સત્સંગી થયા ને એના યોગે કરીને એને સત્સંગમાં લીધા. શ્રીજી મહારાજ કેટલું આયોજન કરે છે આપણા આત્યંતિક કલ્યાણ માટે. આપણે કલ્પના કરીએ તો ખબર પડે કે ઓહો મહારાજ તમે મારા માટે આટલો દાખલો કરો છો. મહારાજે તપ કર્યું જંગલમાં, આધારણ સમી લખે છે, પણ તાકો નહીં કછુ માન ગુમાના, માન કો માન ત સતરુ સમાના, તપ કો ફલ હી માન તેતા, સંત કી સેવ બની આવે તેતા. ભગવાને ઘોર તપ કર્યું પણ એનું માન ના આવ્યું. મહારાજે મધ્યના 13મા વચનામાં કીધું, અમારે વિશે અતિશય ત્યાગ છે, એનું પણ અમારે અહંકાર નથી, એનું વજન નથી. મહારાજ કે બિલકુલ ભાર જેમ કોઈ વાંસળી ઉપાડી હોય ને જેમ વજન લાગે ને એમ અમને ભાર નથી લાગતો. નહીં તો કોઈ પણ વસ્તુ સારી કરીએ ને એટલે થોડું એનું વજન લાગે, એનું વજન લાગે. તમે તપ કરો ને, એક મહિનો ધારણા પર ચાંદ્રાયણ કરો ને, એટલે આમ તમને એનું વજન લાગે મેં કર્યું એમ કંઈક. તમે સેવા કરો ને, ઉત્સવ આવો થયો હોય અને 10 દિવસ રજા લઈને સેવા કરો ને, પછી જો ધ્યાન ના રાખો તમને એમ થાય મેં સેવા કરી, વજન આવે એનું. વજન સારું બધું એવું છે કે જેનું વજન આવે. શ્રીજી મહારાજ કે તપ કર્યું પણ એનું વજન ના આવ્યું આધારાનંદ સ્વામી કે, કારણ કે તપનું ફળ શું માન્યું, તપ કો ફલ હી માનત એતા, સંત કી સેવ બની આવે તેતા. એમને તપ કર્યું જરા પણ અભિમાન કે ગર્વ હતો નહીં, માનને તો શત્રુ સમાન ગણતા, તપનું ફળ તો એટલું જ માનતા કે કોઈ પણ રીતે સંતોની સેવા કરવાનું મળે. બોલો, નીલકંઠ વર્ણીએ તપ કર્યું એનું ફળ એમને શું મળ્યું? સંતોની સેવા. તમે શું તપ કર્યું છે ને મેં શું તપ કર્યું છે તો આપણને સંતોની સેવા મળી? જેને નીલકંઠવનની આટલું ઘોર તપ કર્યું એનું ફળ શું? સંત સેવા. અને આપણને
સીધું મળ્યું. આપણે કાંઈ એવું તપ કર્યું નથી, પણ આપણને સીધું ભગવાનને ભગવાનના સંતો ભક્તોની સેવા મળી. સંત કે સેવકો ફલ કહે પારી, સંત કે સેવકો ફલ કહે પારી, સંત કે સેવકો ફલ કહે પારી, સંત કે સેવકો જોઈને ગાજો ઉચ્ચાવા પારી, કોટી કોટી અગદી કોટે અગદીએ જારી, કોટી કોટી અગદીએ જારી, નારદ દાસે પુત્ર રહાય, નારદ દાસે પુત્ર રહાય, નારદ દાસે કે સૂત રહાવા, પ્રહલાદ હિરણ્યકશિપુના દીકરા સૂત રહાવા, સંત પ્રસંગ સે સંત કહાવા, સંત પ્રસંગ સે સંત કહાવા, સંત પ્રસંગ સે સંત કહાવા, સંત પ્રસંગ સંત કહાવા, અક્ષર સે સંત તા ગુણ અધિકાય, 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 સંત તા દુર્લભ દુર્લભ કહત હરિતાય, સંત તા દુર્લભ કહત હરિતાય, સંત તા દુર્લભ કહત હરિતાય, સંત કે સેવકો કહે ફલ ભારી, સંત કે સેવકો ફલ કહે ભારી. વિચરણ દરમિયાન તપ કર્યું, એનું ફળ એમને શું માન્યું? ભગવાનના સંતની સેવા. કોટી જપ કરીને, કોટી વ્રત કરીને, ગુણાદિતાનંદ સ્વામીના શબ્દ, કોટી યજ્ઞ કરીને જે ભગવાન અને જે સંતને મળવું હતું એ આજ આપણને મળ્યા છે. સ્વામી કે અમે કોટી કલ્પ થયા જોઈએ છે, 50 કોટી યોજન પૃથ્વીમાં આવા સાધુ ક્યારેય આવ્યા નથી. આ બ્રહ્માંડમાં આ ભગવાન અને આ સાધુ ક્યારેય આવ્યા નથી, એટલી જબરજસ્ત મોટી પ્રાપ્તિ આપણને થઈ છે. અહીં લખે છે, સંતોની સેવાનું ફળ ઘણું ભારે કહ્યું છે. સેવા કરોડો પ્રકારના પાપોને બાળી દે છે. નારદજી દાસીના પુત્ર હતા, સંતોની સેવા કરવાથી તેઓ સંત બની ગયા. નારદજી દાસી પુત્ર કહેવાય છે. નારદજીની કથા એવી છે, તમે બધાએ ઘણી વખત સાંભળી હશે. બ્રાહ્મણોની સેવા કરવાની અંદર એક સ્ત્રી દાસી અને એનો પુત્ર હરિદાસ, આ બંને બ્રાહ્મણોની સેવા કરતા. બ્રાહ્મણો માટે, બ્રાહ્મણો જે કંઈ યજ્ઞ કરતા હોય, પૂજા કરતા હોય, પુષ્પ લાવી દેવા, બધું એમને પૂજાપો લાવી દેવો, આવી સેવા એ કરતા. એમાં જે ગામમાં એ રહેતા હરિદાસને એના માતૃશ્રી, એ ગામની અંદર સાધુઓ આવે. સાધુઓ આવ્યા એટલે સંતોની સેવાની અંદર પેલો હરિદાસ લાગી ગયો. એમાં એક બહુ સમર્થ સંત હતા, એમની એને બહુ સેવા કરી.
બહુ સેવા કરીને, એટલે દાસી પુત્ર હતા, તો બહુ સંતની સેવા કરી, મોટા સંત સારંગપુરનું બીજું, ધ્યાનથી વાંચજો, હજુ કહું છું, ભગવાનની મૂર્તિમાં અતિશય હેત થયા એનું, એટલું સરસ વચનામૃત છે. અને શ્રીજી મહારાજે જે ઉપાય બતાવ્યો છે મૂર્તિમાં હેત કરવાનો, એમ ના કીધું મૂર્તિને લઈને આમ હામું જોયા કરજો, ટાટક કરજો, શણગારને યાદ રાખજો, મૂર્તિમાં હેત થયાનું વચનામૃત, અને મૂર્તિનું આખા વચનામૃતમાં ક્યાંય વર્ણન નહીં, કલ્પનાતીત વચનામૃત છે, મૂર્તિમાં હેત થયાનું વચનામૃત, અને મૂર્તિનું આખા વચનામૃતમાં ક્યાંય વર્ણન નહીં કે મહારાજ ઘોડે ચડીને આવ્યા છે, મહારાજે આવા શણગાર ધાર્યા છે, મહારાજની આમ કલ્પના કરવી, તેજને મધ્ય મૂર્તિ ધારવી, એવું કાંઈ નહીં. અતિશય ભગવાનની મૂર્તિમાં હેત થયાનું વચનામૃત. અને એનો સાર એટલો, જેને મૂર્તિમાં હેત છે એને તમારી ઉપર હેત કેવી રીતે થાય એવું કરો. દરેક ઉપર મોટા સાધુને હેત થવાની અને રાજી થવાની ક્રિયા જુદી જુદી હોય. કોઈ તબલા વગાડે ને તો મોટા સાધુ એના પર રાજી થાય, કોઈ કથા કરે ને તો મોટા સાધુ એના પર રાજી થાય, કોઈ ભગવાનના શણગાર કરે ને તો મોટા સાધુ એના પર રાજી થાય, કોઈ પોતા મારે ને તો એના પર રાજી થાય. હવે પોતા મારવાળો એમ વિચારે કે તબલા વગાડવું તો બહુ રાજી થાય, તબલા વગાડવા બે તો બગાડે કામ, તો ઉપરથી કુ રાજી થાય. કોઈ કીર્તન ગાય તો બહુ રાજી થાય, પણ પછી બધા કે કીર્તન ગાય એની ઉપર બહુ રાજી થતા હોય છે, લો આપણે ગાઈએ આજે, હવે આપણો સૂર પછી કે અમારો સૂર બે સૂરો હોય ભલે, પણ એ તો ભગવાન એકલા સાંભળે ભાઈ, પચ્ચાને સંભળાવવાનું હોય પછી બે સૂરો સૂર હોય ના ગવાય આપણે, તો મહારાજ બરાબર છે, આપણે એકલા હોય તો મહારાજને સંભળાવાય કે મારો સૂર બે સૂરો હોય ભલે, પણ હું તો ગાવાનો રાજી થજો એમ. પણ 500-100ની સભા બેઠી હોય ત્યારે જેને ગાતા આવડે ને એને જ ગવડાવે, અને ઘણાને શોખ થઈ જાય કે કીર્તન કોઈ ગાતું હોય પછી બહુ રાજી થાય ને કોઈ મોટા સાધુ, એટલે કે મારે ગાવું છે. પછી હવારની પૂજા હોય, મોટા પુરુષ પૂજા કરતા હોય અને પૂજામાં બધા કીર્તન ગાતા હોય, એટલે આ ભાઈ આવીને બેઠા હોય, બધા એમને એમ થાય બધા કીર્તન ગાય છે તો હું ગાઉં, પછી ભલે બે સૂરો હોય ભલે, પણ વાંધો નહીં, હવે હવારની પૂજા હોય ને પછી એ કીર્તન ઉપાડે, એને ખબર ના હોય કયું કીર્તન ઉપાડવાનું, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, ના, મોટા પુરુષની પૂજામાં હવારમાં કીર્તન ગાવા હોય તો મૂર્તિના કીર્તનો, મૂર્તિનું વર્ણન હોય, લીલા હોય, કંઈ હરિસ્મૃતિ હોય, એવા પદ ગવાય. પછી હવારમાં તમે ત્યાં પૂજામાં એવું ગાવ, તારે માથે નગારા વાગે મોત ના રે, એ હવારનું પૂજામાં ગાવાનું કીર્તન નથી, એ પોતાના આત્માના ઉપદેશ માટેનું કીર્તન છે. એટલે હું એ કહેવા માગું છું, જેને જે વસ્તુ યોગ્ય હોય ને જેનાથી મોટા સાધુ એની પર રાજી થતા હોય એવું આપણે કરવાનું. હવે દરેક વસ્તુ એવી સરખી નથી હોતી કે આ આવું કરે તો એના પર રાજી, આપણે વિચારવું પડે કે મારા માટે ભગવાનના સાધુની શું ઈચ્છા છે એ આપણે કરવું પડે. કોઈ પોતું મારે તો રાજી થાય, કોઈ રસોઈ કરે તો રાજી થાય, કોઈ પીરસી દે તો રાજી થાય, કોઈ એનું મેનેજમેન્ટ કરે તો રાજી થાય, બધા ઉપર રાજીપો અલગ અલગ હોય, પણ વિચારવાનું એવું મારી પર રાજી થાય. દાસી પુત્ર ઉપર, હરિદાસ ઉપર એક સદગુરુ સંત બહુ રાજી થયા. ગામડું છોડીને જ્યારે જવા તૈયાર થયા ને ત્યારે આ છોકરાને સાધુમાં એટલું બધું હેત થઈ ગયું, એ કે મને તમારી સાથે લઈ જાઓ. ઓલા સંત કે અમારી સાથે તારું કામ નથી, પણ હું તારી ભેગો જ છું, હું તને એક મંત્ર આપું છું. એમને વાસુદેવ ગાયત્રીનો મંત્ર આપ્યો અને કીધું તું આનો જપ કરજે, તું આનો જપ કરજે. પેલો છોકરો કે મને તમારી સાથે હેત થઈ ગયું છે, મને આ સંસારમાંથી છોડાવો, તમે તો કહેતા હતા કે સંસાર બંધનકારી છે. ત્યારે પેલા સંતે એમ કીધું કે તારી માની સાથે તારું ઋણાનું બંધન છે, એટલે જો તું સાધુ થઈશ, અત્યારે મારી ભેગા આવીશ, તો પણ તારે બીજો જન્મ એની સેવા કરવા માટે લેવો પડશે. એટલે જો તારે બીજો જન્મ ના લેવો હોય, આ તારી માં ભેગા રહેવાય, માં એકલી જ હતી ને દીકરો એકલો હતો, એટલે ઋણાનું બંધનથી તમે બે જોડાયેલા છો, એટલે તારું ઋણાનું બંધન એની સાથેનું પતશે, એટલે ઓટોમેટિક તારી માં તારથી છૂટી થઈ જશે. બોલો કે હું તો નાનો છું અને મારી માં કાંઈ વહેલી જાય એવી લાગતી નથી, અને મને તો બંધન જ છે સંસારનું. તમે કહો છો સાધુ થઈને છોડી દેવાનું બધું, તો છોડાવી દો ને મને. એટલે સાધુ કે ના, તું ભજન કર આ મંત્રનો, તારું ઋણાનું બંધ જલ્દી પતી જાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું, અને તારી માને જો કોઈ જગ્યાએ તને અડચણરૂપ થશે ને, તારી માને ભગવાન લઈ લેશે. આ છોકરાએ જપ ચાલુ કર્યા.
વાસુદેવ ગાયત્રીના, એકાંતમાં બહેન ભગવાનનું ભજન કરે, એમાં એના 12 લાખ મંત્રો જ્યારે થયા ને ત્યારે એની મા એક દિવસ કંઈક ગૌશાળામાં કંઈક કામ કરતી હશે અને સર્પે ડંસ માર્યો અને મા ધામમાં ગઈ. મા ધામમાં ગઈ એટલે આને તો અગ્નિ સંસ્કાર કર્યો અને વહેલામ વહેલો બધું છોડીને ભાગ્યો ત્યાંથી ભજન કરવા માટે. એ જે મંત્ર આપ્યો હતો એ મંત્રનો જપ કરતાં 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 ભગવાનને વિશે એ આમ હાલ્યો જાય તો એને બસ એ વાસુદેવ ગાયત્રીનો મંત્ર જ થયા કરે, એટલો બધો મસ્ત. કારણ કે મોટા સાધુનો રાજીપો મેળવી લીધો છે. ભજન કરવા માટે પણ મોટાનો રાજીપો મળવો જોઈએ. એનો રાજીપો મળે ને એટલે અંતરમાં ટાઢું રહે, અંતરમાં ટાઢું રહે તો જ ભજન થાય. અંતરમાં ઊનું હોય તો ભજન થાય જ નહીં, અને અંતરમાં ટાઢું તો જ થાય કે જેના હૃદયમાં ટાઢું છે એના આશીર્વાદ મળે. એના હૃદયમાંથી એમ થાય કે આ બહુ સારો મુમુક્ષુ છે મહારાજ, તમે આને મળો, ત્યારે આપણા હૃદયમાં ભજન સહેજે ચાલુ થઈ જાય. આ મુમુક્ષુને ભજન થતાં 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 એને છે ને બાલકૃષ્ણના દર્શન થયા. તેજ દેખાયું ને તેજ મધ્યે બાલકૃષ્ણના દર્શન થયા. બાલકૃષ્ણના દર્શન થયા અને જ્યાં દોડવા જાય ત્યાં ભગવાન અદૃશ્ય થઈ ગયા. બહુ રડવા લાગ્યો ત્યારે આકાશવાણી થઈ કે બેટા, આ જન્મે તો હું તને હવે નહીં મળું. ફક્ત તારી ભક્તિ સાચી છે અને તું સાચા રસ્તે છે એટલે મેં તને અત્યારે દર્શન આપ્યા, પણ આ જન્મે હવે હું તને મળવાનો નથી. હજુ તારે બીજો જન્મ લેવાનો છે, હજુ તારામાં ઘણા પાપ પડ્યા છે, એ તું હજુ મંત્ર જાપ દ્વારા બાળી નાખ, મારું ભજન કરીને બાળી નાખ, અને જ્યારે તારો બીજો જન્મ આવશે ત્યારે હું તને ચોક્કસ મળીશ. પછીથી એનો દેહ પડ્યો. બીજો જન્મ એ બ્રહ્માના માનસ પુત્ર થયા, નારદ તરીકે અવતર્યા, ભગવાનનો એક અવતાર જીવોને ભજન કરાવવા માટે. અને ત્યારે પણ પેલા મંત્રનો જપ એમને ચાલુ રાખ્યો અને એની અંદર એ ગોલોક ધામને એક વખત પામ્યા. એ સમયે ત્યાં આગળ વૈકુંઠનાથને પામ્યા ને ત્યાં લક્ષ્મીજી રાજી થયા અને પછી ભગવાનને એમને પ્રાર્થના કરી કે અમને કંઈક આપો, અને ત્યારે ભગવાન નારાયણે એમને એક તંબુરો આપ્યો, કીધું કે તમારે આ વીના બજાયા કરવી, સતત ફરતા રહેવું ને જીવને જગાડતા રહેવું. એ નારદ સાધુના યોગે કરીને દાસી પુત્ર હોવા છતાં પણ સંત થયા, એટલે આદરણ સ્વામી લખે છે, નારદ દાસી પુત્ર રહાય, સંત સેવા કર સંત કહાય. હતા દાસી પુત્ર પણ સાધુની સેવા કરી તો શું બની ગયા? સંત બની ગયા. આ અમે બધા સાધુ થયા છે, અત્યારે બધા નવા ભક્તો સાધુ થવા આવે છે, આ બધાય પાસે શું કંઈ વૈરાગ્યના પોટલા બાંધીને જન્મેલા છે? વૈરાગ્ય આમ જન્મ્યા તેથી માના ખોરિયામાં એમ દેખાતું હતું કે આ જગત આખું હડકતું છે, એવું નથી. જ્ઞાનનું આખો પુંજ લઈને જન્મ્યા છે કે બધું આત્મા પરમાત્માનું જ્ઞાન જ એને થઈ ગયું હતું એટલે આવી ગયા છે? ના, ગુરુજી જેવા મોટા સાધુની સેવા કરી, મન કર્મ વચન ક્યાંક એના અંતરનો રાજીપો થઈ ગયો, અને રાજીપાના કારણે 14 વર્ષનું બાળક, 14 વર્ષનું તો બાળક કહેવાય ને, 14 વર્ષનું બાળક કિશોર જ કહેવાય ને, ઉગતું બાળક, એ 14 વર્ષનાને અમારા આશ્રમમાં રહેવું, અમારી ભેગા રહેવું, અમારી જેમ રહેવું કેટલું કઠણ હોય, કેટલું કઠણ હોય. માના ખોળામાં રમતો હોય, હજુ તો માવડીઓ હોય, એ ટાઈમે એને એમ રહેવું કેવું કેટલું કઠણ હોય, પણ એ એમાં રહે કેવી રીતે? એ રહે છે સેવાથી. એ જે સેવા કરે એનાથી ભગવાનના મોટા સાધુનો રાજીપો થાય. એટલે જે ઉંમરની અંદર વૈરાગ્ય અસંભવિત હોય એ ઉંમરમાં પણ વૈરાગ્યનું સ્વરૂપ પ્રાપ્ત થાય, આ એનું રહસ્ય છે. સેવા, કોઈક ભગવાનના ભક્ત તમે જુઓ થોડાક સમયમાં બહુ બહુ જ ચડી જાય, બહુ ઊંચા ચડી જાય સત્સંગમાં, એનું રહસ્ય તમે કાઢવા જશો ને તો સેવા સિવાય બીજું કાંઈ નહીં નીકળે. એ સેવા બહુ કરે છે એના કારણે વધી ગયા. બધાનો રાજીપો એમની પર થયો, સંતોનો રાજીપો થયો, ભક્તોનો રાજીપો થયો, નારદજી સંત બની ગયા. પછી આગળ લખે છે, પ્રહલાદ દૈત્ય કે સૂત રહાવા, સંત પ્રસંગ સે સંત કહાવા. પ્રહલાદજી હિરણ્યકશિપુના પુત્ર હતા. હિરણ્યકશિપુ તપ કરવા ગયો ત્યારે ઇન્દ્રએ દેવતાઓએ અસુરોની નગરી ઉપર ચડાઈ કરી, બધા અસુરોને પરાજિત કર્યા. કયાધુ જે હિરણ્યકશિપુની પત્ની હતી, હિરણ્યકશિપુએ નારાયણ 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 હિરણ્યકશિપુને કયાધુએ નામ લેવડાવ્યું છે અને એના
એના ગર્ભની અંદર અસુર કુળની અંદર પ્રહલાદજી એમના ગર્ભમાં આવ્યા. કયાધુના હિરણ્યકશિપુ તપ કરવા ગયા હતા, પોપટ નારાયણ નારાયણ કરતો હતો એટલે પાછો આવ્યો, એમાં એને કયાધુ સાથે અંગસંગ કર્યો અને કયાધુએ નારાયણ નારાયણ 108 વખત બોલાવડાવ્યું. એના દ્વારા કયાધુના ગર્ભની અંદર ગર્ભ મૂકવામાં આવ્યો. હિરણ્યકશિપુ પાછો તપ કરવા ગયો ત્યારે દેવતાઓએ એના રાજ્ય ઉપર ચઢાઈ કરીને બધું જ એનું લૂંટી લીધું. કયાધુને ઇન્દ્ર બંદી બનાવીને લઈ જતો હતો. ઇન્દ્રને ખબર પડી ગઈ કે હિરણ્યકશિપુનો દીકરો છે એ કાલે મારો દુશ્મન છે. દેવતાઓને આ બધી જ પ્રોબ્લેમ છે. તમે જુઓ દેવતાઓ આટલા મોટા દેવતાઓ પણ તમે એની કથાઓ સાંભળો તો આ જ લડાઈ ઝઘડો મારું તારું, કોક કોકની પત્ની લઈ જાય ને કોક કોકની જગ્યાએ. એટલે શ્રીજી મહારાજે કહ્યું સ્વર્ગના સુખે નરક તુલ્ય છે ભગવાનના ધામ આગળ. તમે દેવતાઓની કથાઓ વાંચો ને વૈરાગ થઈ જાય, હા વૈરાગ થઈ જાય. આ પુરાણો ને બધું એમાં મોટા મોટા દેવતાની કથાઓ લખી છે ને, વૈરાગ્ય થઈ જાય આપણને કે આ દેવ યોનીને તો કોઈ દી પમાય જ નહીં. બહેતર છે મનુષ્ય હો વખત થવાય. આમાં મનુષ્ય હો વખત થાવ ને તો કોઈ મોટા સત્પુરુષ મળે, ને આ તો સારું વિમાનમાં રખડતા થાવ ને આ મહેલમાં રખડતા થાવ પછી ભગવાન કે સત્પુરુષ મળે જ નહીં. પછી રોજ ઉઠીને વિષય ભોગ ભોગવવાના. આ દુનિયા જે સ્વર્ગસ્થ સ્વર્ગસ્થ કહે છે ને, એ સ્વર્ગને તો ભગવાન શ્રીહરિનો આશ્રિત હૂંઘતોય નથી ને જોતોય નથી. એ બાજુ મોક્ષ ધર્મમાં મહાભારતમાં સ્વર્ગને વૈકુંઠ ગોલોક અક્ષરધામ આગળ તો નરક તુલ્ય કીધા છે. આપણને કોઈ એમ કે અહીંયા આગળ ગટર મોટી અહીં ભેગી થાય છે અને ગટરમાં તમારે બેહવાનું છે, રૂમ બહુ સરસ સજાવટવાળી હોય, સોફો અંદર નાખી દે અને આ ગટર લીકેજ હોય અને બહુ સરસ બધું અંદર સરસ હોય, બેહવું ગમે આપણને? એ સ્વર્ગને ગટર જેવું કીધું છે ભગવાનના ધામ આગળ. ભગવાનનો ભક્ત ભૂલથી પણ સ્વર્ગમાં ના જાય, ત્યાંની ઈચ્છા પણ ના કરે કે મારે ત્યાં જવું છે, એવું સ્વર્ગ કીધું છે. ઇન્દ્ર એ કયાધુને બંધી બનાવીને લઈ ગયા ઇન્દ્ર, અને લઈ જતા ત્યાં નારદજી મળે. નારદજી કે ભાઈ આ સ્ત્રીને શા માટે તું લઈ જાય છે? પેલો ઇન્દ્ર કે એના ગર્ભમાં મારો દુશ્મન છે, અસુરનો દીકરો છે, એ જન્મે એવો મારે એને મારી નાખવો છે. નારદજી કે એના ગર્ભની અંદર તો ભગવાનનો ભક્ત છે, વિષ્ણુનો ભક્ત છે, એને તું છોડી દે, મારા વચનમાં વિશ્વાસ રાખ, તારો વાળ વાંકો નહીં થાય, આને છોડી દે. અને ત્યારે ઇન્દ્ર કયાધુની પ્રદક્ષિણા કરી અને પગે લાગીને એના ગર્ભને પગે લાગીને જતો રહે છે અને કયાધુને નારદજી પોતાના આશ્રમમાં લઈ જાય છે. અને નારદજી જે કાંઈ કથા વાર્તા કરતા એ બધી જ કથા ગર્ભમાં રહેલો પ્રહલાદ સાંભળતો. કયાધુ ભૂલી જતા, કયાધુ બધી જ કથાઓ જેટલી કીધી એમાંથી થોડી યાદ રહીને બાકી બધી ભૂલી ગયા, પણ ગર્ભમાં રહેલા પ્રહલાદજીએ બધી કથાઓ સાંભળી, જેના કારણે એ પાક્કા વિષ્ણુ ભક્ત બન્યા. પ્રહલાદજી ભક્ત પ્રહલાદમાં ગણાય. એટલે અહીં લખે છે પ્રહલાદ દૈત્ય કે સૂત રહાવા સંત પ્રસંગ સે સંત કહાવા. દાસી પુત્ર નારદ સંતના પ્રસંગથી શું થયા? સંત. એ સંત થયા તો એમના પ્રસંગથી પ્રહલાદજી શું થયા? સંત થયા, એક ભક્ત થયા, સંત થયા. માટે ભગવાનના સંતો જેમ રાજી થાય એમ કરવાથી સંતના ગુણ આપણામાં આવે છે અને ભગવાનનો રાજીપો થાય છે. આગળ જે કીધું છે અક્ષર સે સંતતા ગુણ અધિકાઈ સંતતા દુર્લભ કહત હરિતાઈ. સાધુતાનો ગુણ અક્ષર કરતા પણ અધિક છે, એટલે શ્રીહરિ સાધુતાને સંતપણને દુર્લભ કહેતા હતા. એ વાત આવે સંત જીવન માટેની છે. આગલી વાતો હતી એ સંતને રાજી કરવા માટેની છે, હવે સાધુતા છે એનાથી ભગવાન રાજી થાય છે. સાધુતા કેવી હોવી જોઈએ, એ સાધુતાનો કેટલો મોટો મહિમા છે, અક્ષરધામના પદ કરતાં પણ સંતમાં રહેલી જે સાધુતા છે એ અધિક છે એવું મહારાજ આગળ કહેશે અને આધારણ સ્વામી લખશે અને આપણે સોમવારની કથાવાર્તા દરમિયાન સાંભળશું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.